स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण 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 भगवान नी जय। आज पवित्र विक्रम संवत 2076 ना श्रावण वद षष्ठी ना शुभ दिवसे आज भगवान नीलकंठ वर्णी समग्र भारतना तीर्थों ने पोताना पुनीत चरणों थी पावन करता लोजपुर भूमि में महाराज आवेला ए अतिशय संप्रदाय माटे महत्वनो आजनो आ दिवस छे। अने आवी पुण्यतिथिए सरस कल्याणकारी श्रीमद भागवत कथानो शुभारंभ अक्षर निवासी अरविंद भाई चुनी भाई पटेल इमना वर्षना श्राद्ध निमित्ते कहो इमना सुपुत्र निपम भाई अरविंद भाई पटेल साथे इमना काका भद्रिक भाई पण अत्रे बैठा छे एमना सुपुत्र निलपेश भाई वगैरे समग्र परिवार साथे साथे सूरतना भक्तोमा कथाना रसिक भक्त ठाकुर काका तेओ पण अत्रे अहीं कथा सांभळवा पधारेला छे। श्रीमद भागवत आ जगतमा
સૌથી મોટું સત્કાર્ય કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત જેવું સત્કાર્ય આ જગતમાં એકઈ નથી. આગળ કથા આવશે. જ્યારે ભક્તિ મહારાણી દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં એમની વૃદ્ધિ થઈને મહારાષ્ટ્રમાં સેવાતા ગુજરાતમાં આવ્યા, ગુજરાતના પાખંડીઓને કારણે તેઓ અકાળે જ વૃદ્ધત્વને પામી ગયા, એટલે ત્યાંથી પાછા વૃંદાવન આવ્યા. એ વૃંદાવન આવતા જ ભક્તિ મહારાણી યુવાન થયા, પણ એમના બંને જે પુત્રો છે ધ્યાન અને વૈરાગ, તેઓ અકાળે જ યુવાવસ્થામાં જ વૃદ્ધાવસ્થાને પામી ગયા. કોઈ સમય પોતાના પુત્રોને આર્ત ભાવે કરીને જગાડતા એ ભક્તિ મહારાણીને નારદજીએ જોયા. એમને બહુ આશ્ચર્ય લાગ્યું. એક યુવા સ્ત્રી વૃદ્ધોને, બે વૃદ્ધોને જગાડે છે, એટલે કુતૂહલવશ નારદજી ત્યાં આવે છે. નારદજીના દર્શન થતાં ભક્તિ મહારાણી એમનું આતિથ્ય કરે છે, પરિચય પૂછો છે, એટલે ભક્તિ મહારાણીએ પોતાનો પરિચય આપ્યો. નારદજીએ પૂછ્યું કે આ બંને કોણ છે, તો કે મારા દીકરા છે. સાંભળીને નારદજીને બહુ નવાઈ લાગી કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, તો કે આવું કેમ થયું? તો કે આવી રીતે દ્રાવિડ દેશથી મારી યાત્રા શરૂ થઈને વૃંદાવનમાં આવતા આ બંને અહીં વૃદ્ધાવસ્થાને પામી ગયા. એટલે નારદજી કે ઠીક છે, હું ઉપાય કરું છું. એમને વેદનો ઘોષ કર્યો, ગીતાનો પાઠ કર્યો, પણ જ્યાં સુધી વેદ ઘોષ ચાલે, પેલો ગીતાનો પાઠ ચાલે, ત્યાં સુધી બંને જણ ઊભા થાય બેસે, પણ જો નારદજી પેલો વેદ ઘોષ ને ગીતા ધ્વનિ બંધ કરે એટલે પાછા સૂઈ જાય. એટલે નારદજીને થાય કે આ એમ નહીં થાય, એમ નથી. એટલે ફરતા ફરતા એમને સનતકુમારો મળે છે. આકાશવાણી થઈ, નારદજી જ્યારે આવો પુરુષાર્થ કરતા હતા કે સત્કાર્ય કરો. એટલે સત્કાર્ય કયું હશે? ઘણા બધા ઋષિઓ મળ્યા, ક્રતુ મળ્યા, પુલ મળ્યા, પુલસ્ત મળ્યા, અંગીરા મળ્યા, બધાને પૂછતા જાય કે આ જગતમાં સત્કાર્ય કયું હોઈ શકે. કોઈ કઈ જવાબ આપે, કોઈ કઈ જવાબ આપે, પણ નારદજી એક ચોક્કસ કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. અને એવામાં પછી સનતકુમારો ત્યાં આવે છે, ને સનતકુમારોને નારદજીની આ ચિંતાવસ્થા જોઈ પૂછું, કારણ કે તમે કેમ ચિંતામાં છો? ત્યારે સનતકુમારોને નારદજીએ તમામ બીના કહી, એટલે સનતકુમારોએ કહ્યું કે ભલા માણસ, આ જગતમાં સૌથી મોટા મોટું સત્કાર્ય કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતની કથા છે. અને પછી તો સનતકુમારો ત્યાં સ્વયં આવે છે, ને 7 દિવસની આ કલ્યાણકારી કથા થાય છે. આ કથાનો એવો મહિમા સ્વયં ભગવાન વેદવ્યાસજીએ દાખ્યો છે. અસારે સંસારે વિષય વિષસંગા કુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુકગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથ કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્તિયુક્તિ કથને. ભગવાન વેદવ્યાસ આનો મહિમા દાખવતા કહે છે કે આ સંસાર અસાર છે. અસાર આવા સંસારમાં કલ્યાણકારી, જેને પોતાના કલ્યાણની ચિંતા છે, જે મુમુક્ષુ છે, આવા મુમુક્ષુએ એક ક્ષણ પણ વ્યર્થન ગુમાવતા અને શ્રીમદ ભાગવતની કથા જ્યાં થતી હોય એ કથાનું અચૂક શ્રવણ કરવું જોઈએ. આ કથાથી મુક્તિ થાય જ છે. એનું પ્રમાણ, એની સાક્ષી, પરીક્ષિત સાક્ષીયત, એની સાક્ષી કહો, એનું પ્રમાણ કહો, એ પરીક્ષિત છે. બીજું પ્રમાણ ધુંધુકારી, ધુંધુકારી પછી પણ કેટલાક રસિક ભક્તોએ જે કથા પછી સાંભળી એમનું પણ કલ્યાણ થયું, ને એટલે જ ફરી પાછા ભગવાન વેદવ્યાસ લખે છે,
निगम कल्पतरोर गलितम फलम। वेद रूपी जे कल्पतरु छे आ जगत में, वेद ए सौनु मूल छे, एने कल्पतरु पण कहेवाय छे। ए कल्पतरु एने पाकेलू बराबर ए वृक्षो पर पाकेलू जे फळ छे, ए फळ एटले जा श्रीमद भागवत छे। अने पाछू तमे तमने अनुभव हशे ज, जामफळनो वृक्ष होय एना ऊपर फळ लागेलू होय अने ए फळने जो पोपट चाँच मारे तो ए फळ अतिशय मीठू होय, मधुर होय। आ तो वेद रूपी वृक्षने लागेलू फळ अने एमाय पाछा निगमत कल्पतोरर गलितम फलम, शुक मुखाद अमृत द्रव संयुतम। शुक केता शुकदेवजी महाराजे आने पुताना मुख थी एवा अमृत द्रव्य आमा भर्या छे। पिबत शुक गाथा तुलसधाम। अने इतला माटे आजे भागवत छे आने तमे पान करो, मुहु रहो रसिका भुवि भाव का। आ अमृत आ समग्र चौदह लोक में पृथ्वी सिवाय क्याय नथी, अने पृथ्वी पर पण आ भारत भूमि में ज छे। भुवि देवताओं ने पण आ कथा दुर्लभ देखाड़ी छे, एटला माटे मुहु रहो वारे वारे आ कथा ने सांभळो अने रसिक भाव थी सांभळो। आवी रीतनी भगवान वेदव्यासजीनी स्पष्ट आज्ञा छे। अने विशेष तो शू कहीए, आपणे जेने भजीए छे એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એમને ભાગવત અતિશય પ્રિય ગ્રંથ છે। મહારાજે ઉપરા ઉપરી 49 દિવસ સુધી એક સરખી પલાઠી વાળી 7 વખત 7 સપ્તાહ કથા પ્રાગજી પુરાણીના મુખેથી સાંભળી છે। આટલું મહારાજને આ ભાગવત અતિશય પ્રિય છે। બકારે ભક્તિ ભર્યું, ગકારે ગુઢાર્થ ભર્યું, વકારે વૈરાગ ભર્યું અને તકારે તત્વ ભર્યું। આમાં તત્વની વાત છે, ભક્તિની વાત છે, ગુઢાર્થ પણ આમાં છે। એક મુમુક્ષુ જીવને પોતાના કલ્યાણ માટેની જે કંઈ વાત જેને જાણવા ઈચ્છા હોય એને અવશ્ય ભાગવત કથા સાંભળવી જોઈએ। બહુ સરસ લાભ નિપમભાઈ, એમને આ સરસ વિચાર આવ્યો કે પિતાજીની પાછળ આવું કથારૂપી સત્કાર્ય થવું જોઈએ। સુપુત્રના એ જ લક્ષણ છે, નરકાત્રાયતે ઇતિ પુત્ર। પુત્રની વ્યાખ્યા શું? જે નરકમાંથી પૂર્વજોને તારે છે એ જ સાચા અર્થમાં પુત્ર કયા છે। આ જગતમાં ઓનલાઈન જે પણ સાંભળી રહ્યા છે, 7 દિવસ સુધી તમારે બધાએ આ કથા સાંભળવાની છે। ઘરે બેઠા બેઠા અત્યારનો સમય એવો છે એટલે આ 7 દિવસ સુધી આ કથા અહીંથી જે થનાર છે, કારણ કે આ કોઈ પ્રોફેશનલ કથા નથી, જેમ વક્તાના લક્ષણો દેખાડ્યા છે, વિરક્તો વૈષ્ણવ વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલા ધીરવ વક્તા કાર્યોથી નિસ્પૃહ, આ પ્રોફેશનલ કોઈ એક સબ્જેક્ટ ઉપર 7 દિવસ એને લઈને કથા થવાની નથી। ભાગવત સબ્જેક્ટ છે, કલ્યાણકારી આ સબ્જેક્ટ છે। જેવા વક્તાશ્રીના લક્ષણો છે એવા જ ભક્તિ હૃદયવાળા, વેદાંત વેદાંતને ભણ્યા હોય એવા પૂજ્ય વક્તાશ્રીના મુખેથી 7 દિવસ કથા સાંભળવી આ એક લાભ છે। સાથે સાથે કીર્તનો પણ થશે। સુરતના જાણકાર, આખા ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે આપણા જેમીજ ભગતના કંઠે કીર્તનો સાંભળવા એક લાભ છે, સરસ મજાનું। અહીં અમારે મંદિરમાં અત્યારની પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને આ સુંદર આયોજન આ હોલમાં થયું છે। શ્રાવણ મહિનો છે, તમે પણ બધા ઘરે અવશ્ય લાભ લેજો। અત્યારે વિશેષ સમય ન લેતા અને હવે પૂજ્ય વક્તાશ્રીના ચરણે પ્રાર્થના કરું છું કે આજની દિવ્ય કથાનો દોર પ્રારંભ અહીંથી પૂજ્ય વક્તાશ્રી કરાવે। કૃષ્ણ ત્વદેહા
पद पंकज पंजरांते प्राण प्रयाण समय कफवात पीते कंठावरो धन विधो वसुदेव सुतं देवा कंस चाणूरमर्दनं देवकी परमानंदो धर्मदेव सुतं देवा काली पीबैक मदनं प्रेमवती श्रूयतां देव देवेश स्वामी नारायण प्रभो त्वदीये नावधानेन कथयिष्ये शुभा कथा मंत बिराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन पवन कुमार अमी वरेली नजरों राखो नारायण मुनि देव रे अमी वरेली नजरों राखो नारायण आपो दुखड़ा आपो नारायण मुनि देव रे दर्शन आपो दुखड़ा आपो नारायण मुनि देव रे चरण कमल
चरण कमल मा शीश नमावी वंदन करो महाराज रे दया करीने भक्ति दे जो दया करीने भक्ति दे जो नारायण मुनि देव रे आमी भरे नजरो राखो नारायण मुनि देव रे नारायण।
દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી રાધા રમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય તજી મહારાજની જય શ્રી નારાયણ મુનિ દેવની જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી વિઘ્ન વિનાયક યક દેવ કી જય શ્રી કષ્ટભંજન દેવ કી જય શ્રી ભારત માત કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સર્વાવતારી પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી ભગવાન નારાયણ મુનિદેવ રાધા વિહારીલાલના દિવ્ય સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સાંપ્રત સમયમાં આખું વિશ્વ જેનાથી પીડિત છે, દુઃખી છે, કેવળ ગુજરાત કે ભારત જ નહીં, સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીથી પીડિત છે, સમગ્ર વિશ્વનું દુઃખ દૂર થાય, જલ્દી આ મહામારીથી સમગ્ર પ્રજાને રાહત મળે એવા શુદ્ધ હેતુથી ભગવાન નારાયણ મુનિ દેવ એમના સાનિધ્યમાં અક્ષર નિવાસી અરવિંદભાઈ ચુનીભાઈ પટેલ ગામ મેતપુર એમની સ્મૃતિમાં એમના સુપુત્ર એમનો સમગ્ર પરિવાર એમને એવો શુભ સંકલ્પ થયો પિતૃઓની પાછળ સૌથી શ્રેષ્ઠ કયું સત્કર્મ છે. સ્વામિનારાયણ ભગવાનના મતે, શાસ્ત્રોના મતે પિતૃઓની પાછળ ઘણા બધા સત્કર્મો કરવામાં આવે છે. કોઈ તીર્થયાત્રા કરે, કોઈ સંતોને જમાડે, કોઈ બ્રાહ્મણોને જમાડે, કોઈ દાન પુણ્ય કરે, ઘણા બધા સત્કર્મો કરવામાં આવે છે. પણ સૌથી શ્રેષ્ઠ
सत्कर्म जो कोई होय तो ये श्रीमद भागवत छे। भाग्यशाली छे ये जीवात्मा कि जेनी स्मृति मा आजे आपणे आ सप्ताहनो प्रारंभ करीए छीए। ભગવાનના ભક્ત જે હોય છે એના મોક્ષાર્થે ન હોય। શ્રીજી મહારાજનું વચન છે કે મારો આશ્રિત મારો ભક્ત ગમે ત્યાં અને ગમે તેવી પરિસ્થિતિમાં દેહ છોડે એ મારા ધામને પામે છે। પરમ ભક્તરાજ અરવિંદભાઈ એમના મોક્ષને માટે નથી, એમની સ્મૃતિમાં છે। એમની પાછળ એમના પરિવારજનોને આ કથા શ્રવણનો લાભ મળે, હજારોને લાખો ભક્તોને ભગવત ચરિત્ર સાંભળવાનો લાભ મળે એવો શુદ્ધ હેતુ છે। સમયને અનુરૂપ ઓનલાઈનથી બધા જ ભક્તોને આ કથાનો લાભ મળે છે। કોઈ પણ સત્કાર્ય જ્યારે કરવું હોય છે ત્યારે ત્રણ વસ્તુની આવશ્યકતા હોય છે, યત્ન, ઈચ્છા અને અનુગ્રહ। પ્રયત્ન કર્યા વગર કોઈ સત્કાર્ય શક્ય નથી। સૌથી પહેલા તો ઈચ્છા, ઈચ્છા, યત્ન અને અનુગ્રહ। આપણી ઈચ્છા થાય કે મારે સત્કાર્ય કરવું છે, કેવળ ઈચ્છાથી કાર્ય પૂર્ણ થતું નથી। ઈચ્છા વ્યક્ત કર્યા પછી પ્રયત્ન કરવો પડે। પ્રયત્ન ન કરીએ તો કેવળ ઈચ્છાથી કાર્ય પૂર્ણ થતું નથી। પવિત્ર શ્રાવણ માસ ચાલુ હતો એટલે આ પરિવારે ઈચ્છા વ્યક્ત કરી કે આવું કંઈક સત્કાર્ય થાય, ભગવાનની કથા થાય, હજારો લાખો ભક્તોને એનો લાભ મળે। ઈચ્છા વ્યક્ત કર્યા પછી જો હાથ જોડીને બેસી રહીએ તો એ કાર્ય ન થાય, પ્રયત્ન કરવો પડે। અને છેલ્લે ઈચ્છા અને પ્રયત્ન બે હોય પણ અનુગ્રહ જો ન હોય તો એ સત્કાર્ય પૂર્ણ થતું નથી। આ સત્કાર્યની અંદર પરમેશ્વરની કૃપા તો છે જ, ભગવાન નારાયણ મુનિ દેવ અને રાધા વિહારી લાલ એમની દિવ્ય દ્રષ્ટિ છે જ, સાથે સાથે આ સત્કાર્યની અંદર વડતાલ પીઠાધિપતિ સનાતન ધર્મ ધરંધર આચાર્ય પ્રવર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તેમજ મારા ગુરુ પૂજ્ય ગોવિંદ સ્વામી એમના દિવ્ય આશીર્વાદ છે। મહાપુરુષોના અનુગ્રહથી અને આશીર્વાદથી આવા સત્કાર્યો સંપન્ન થાય છે। તમે વિચાર કરો કે આજ સુધી કથા કહેનારા થાક્યા નથી કે કથા સાંભળનારા થાક્યા નથી, પૂર્વે કરતા પણ આજે કથાઓનું પ્રમાણ વધ્યું છે। તમે સવારથી સાંજ સુધી, રાત્રે મોડે સુધી જે કથાઓની ચેનલ છે, સદવિદ્યા છે, સંસ્કાર છે, આ બધી ચેનલો ઓન કરો એટલે કથાઓ ચાલુ ને ચાલુ જ હોય છે। પૂર્વે કરતા પણ કથાઓનું પ્રમાણ વધ્યું છે। વર્ષોથી, યુગોથી આ કથાઓ ગવાતી આવી છે, સાંભળનાર થાક્યા નથી,
કેનારા થાક્યા નથી. કથાની અંદર કેટલા ભક્તો બેઠા છે એ મહત્વનું નથી, કેવા ભક્તો બેઠા છે એ મહત્વનું છે. બે બેઠા છે, પાંચ બેઠા છે, દસ બેઠા છે કે હજારો બેઠા છે એ મહત્વનું નથી. ક્વોન્ટિટીને મહત્વ નથી હોતું, ક્વોલિટીને મહત્વ હોય છે. જે દિવસે શુકાચાર્યએ કથા કરી એ દિવસે એમની નજરમાં ફક્ત એક શ્રોતા હતા. સભામાં તો અનેક ઋષિઓ બેઠા હશે પણ શુકાચાર્યની નજરમાં એક જ શ્રોતા હતા અને સાત દિવસ સુધી એમને એક જ શ્રોતાને કથા સંભળાવી હતી. કેટલા બેઠા છે એ મહત્વનું નથી, કેવા બેઠા છે એ મહત્વનું છે. કથા શ્રવણ કરવામાં પણ અનેક પ્રકારો હોય છે. આપણે તો કથામાં જઈને બેસીએ પણ જ્યાં સુધી કથા આપણામાં ન બેસે ત્યાં સુધી એ કથા કથા નથી, એ વ્યથા છે. દરેકના જીવનમાં અનેક પ્રશ્નાર્થો હોય છે. કોઈના પણ જીવનમાં પૂર્ણ વિરામ નથી, અનેક પ્રશ્નો હોય છે. કથા શાના માટે છે? એ બધા જ પ્રશ્નોના સમાધાન માટે કથા છે. કથા માટે જે તૃષાતુર બને એના માટે કથા છે. તુલસીદાસજીએ છેલ્લે એવું લખ્યું, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહી. તુલસીદાસજી એવું કહે છે કે રામાયણ હું મારા માટે કહું છું, મારા માટે લખું છું. હું કેવો છું? મતિમંદ તુલસીદાસ હું. પોતાને તુલસીદાસજીએ મતિમંદ એવો શબ્દ વાપર્યો છે અને છેલ્લે એવું લખ્યું, પાયો પરમ વિશ્રામ. રામાયણ લખ્યા પછી, રામચરિત લખ્યા પછી તુલસીદાસજી એવું કહે કે હવે મારા જીવનમાં કોઈ પ્રશ્ન નથી, બધા જ પ્રશ્નોના સમાધાન મને આમાંથી મળી ગયા છે. આપણા જીવનમાં પણ અનેક પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નોનું સમાધાન થાય એના માટે આ કથા છે. ઋષિ મુનિઓએ એવું સૂત્ર આપ્યું છે કે દિવસમ અવંદ્યમ કુરિયાત. શાસ્ત્રકારોએ, ઋષિ મુનિઓએ એવું કહ્યું છે કે રોજ કથા સાંભળવી, સવાર સાંજ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે રોજ અડધો કલાક કલાક ભગવત ચરિત્રો સાંભળવા, કમસે કમ સાત દિવસ આપણા કથામય જાય, ચરિત્રમય જાય. કારણ ભગવત કથામાં એવો પ્રભાવ છે, મદવાર્તા યાત યામાનામ ન બંધાય ગૃહી તમામ. ભગવાન શ્રી કૃષ્ણ એવું બતાવે છે કે મારી કથા જે સાંભળે છે, મદવાર્તા યાત યામાનામ ન બંધાય ગૃહી તમામ, એને સંસાર બંધન કરતા નથી, સંસારમાંથી એ મુક્ત બની જાય છે. તો આવો, યત્ન, ઈચ્છા અને અનુગ્રહ આ ત્રણેયના સમન્વયથી આપણે આજે શ્રીમદ ભાગવતજીનો અહીંયા પ્રારંભ કરીએ. ભાગવતજીની કથા સાંભળીએ એ પહેલા જીવનમાં એ નક્કી કરવું જોઈએ કે આ કથા શાના માટે આપણે સાંભળવી છે. અત્યારે 2020ની સાલ ચાલે છે, દુનિયા ટેકનોલોજીથી એટલી બધી આગળ વધી ગઈ છે. નાનામાં નાનું છોકરું હોય, 5 વર્ષનું બાળક હોય,
એને તમે કોઈ પણ કામ કરવાનું કહો એટલે પહેલા નક્કી કરશે કે આ કર્યા પછી મને શું ફાયદો, મને શું મળશે. તમે કોઈ બિઝનેસ કરો, દુકાન ઓફિસ ખોલો, પહેલા એનું કેલ્ક્યુલેશન કરો કે હું આ ઓફિસ ખોલું છું, આ બિઝનેસ કરું છું, આ ધંધો કરું, વ્યાપાર કરું, એમાંથી મને શું લાભ મળશે. અત્યારનો આધુનિક યુગનો માનવી પહેલા પોતાનો સ્વાર્થ જુએ છે કે હું આ કરું ખરો પણ આનાથી મને શું મળશે. આપણે નહીં કોઈ કામ અટકતું હોય તો ભગવાન પાસે જઈને કહીએ કે આ કામ જો થઈ જાય ને તો 21 માળા કરીશ, આ કામ થઈ જાય તો 51 માળા કરીશ, આટલા જનમંગલના પાઠ કરીશ. આપણી જે બુદ્ધિ છે એ વ્યાપારી બુદ્ધિ છે. 7 દિવસ આપણે કથા સાંભળવાની છે તો એ આપણે પહેલા નક્કી કરી લઈએ કે આ કથા સાંભળવાથી આપણને શું મળશે. 3-3 કલાક અહીંયા આપણે બેસીએ એનાથી શું ફાયદો. પહેલા તમને બતાવી દઉં કે હિન્દુ ધર્મની અંદર જે સદગ્રંથો છે એમાં રામાયણ, ભાગવત, સંપ્રદાયમાં ગણીએ તો સત્સંગી જીવન, રામાયણની કથા સાંભળવાથી આપણને શું મળે છે. રામાયણ એક આદર્શ ગ્રંથ છે. રામાયણ જીવન જીવતા શીખવાડે છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રઘુનાથ કેવળ રાવણ અને કુંભકર્ણને મારવા માટે નહોતા આવ્યા, એનો વધ કરવા માટે એમનું અવતરણ નહોતું. સમાજને એક મર્યાદા શીખવાડવા માટે આદર્શ ગૃહસ્થી કેવો હોવો જોઈએ, પોતાના પરિવારની અંદર, કુટુંબની અંદર ભાઈ કેવો હોવો જોઈએ, પિતા કેવો હોવો જોઈએ, મિત્ર કેવો હોવો જોઈએ, આ બધા જ પાત્રને જો ચેક કરવા હોય તો રામાયણનું પાનું ખોલજો. રામાયણમાં તમને બધા જ પાત્રો જોવા મળશે. ભાઈ કેવો હોવો જોઈએ, બાપ કેવો હોવો જોઈએ, માં કેવી હોવી જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ, મિત્ર કેવો હોવો જોઈએ, એક એક પાત્ર એ રામાયણની અંદર આદર્શ બતાવે છે. જે દિવસે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો એ દિવસે માં કૌશલ્યા રામનો હાથ પકડીને એમ કહે છે કે બેટા, 14 વર્ષનો તને વનવાસ ખાલી એકલા તારા પિતાએ આપ્યો હોત તો હું તને અટકાવત. એકલા દશરથ રાજાએ જો તને વનવાસ આપ્યો હોત તો હું તને રોકત, પણ બેટે રાઘવ, 14 વર્ષનો વનવાસ આપવામાં તારી મા કૈકેયીની પણ સંમતિ છે, એટલે મા અને બાપ બેની અનુમતિ છે, એટલે હું તને રોકી ન શકું. એકલા બાપની જો સંમતિ હોત તો હું તને રોકી રાખત. માતાનું પાત્ર કેવું હોવું જોઈએ, પિતાનું, પુત્રનું, એટલે કહેવાનો ભાવાર્થ કે જે રામાયણ છે એ આપણને જીવન જીવતા શીખવાડે છે, આદર્શ બતાવે છે. ભાગવતજી આપણને મરતા શીખવાડે છે. જેની સામે મૃત્યુ છે એને શું કરવું જોઈએ. આગળ મહાત્મ્યમાં પરીક્ષિતજીની કથા ઉપરથી ખ્યાલ આવશે, મૃત્યુ જેને સામે દેખાય છે એને શું કરવું જોઈએ. અને ભાગવતજી એ બતાવે છે કે મૃત્યુથી કોઈ ડરશો નહીં, અનિવાર્ય છે,
એનાથી ડરવાની જરૂર નથી. ડરો એનાથી કે જેનો તમે નાશ કરી શકો, જેને તમે દૂર કરી શકો. મૃત્યુને કોઈ દૂર કરી ન શકે, મૃત્યુનો કોઈ નાશ કરી ન શકે, એટલે એનાથી ડરવાની જરૂર નથી, એને સુધારવાની જરૂર છે. મૃત્યુથી ભાગવા કરતા એને સુધારવાનો પ્રયત્ન કરીએ એ આપણને ભાગવત શીખવાડે છે. જ્યારે સત્સંગી જીવન છે, પ્રતાપસિંહ રાજાની કથા છે, આખા ભારતમાં એ ફર્યા. શાના માટે? શાંતિ ક્યાં મળે અને ભગવત દર્શન કેવી રીતે થાય? પોતે સુખી હતા, રાજા હતા, ગામધણી હતા, એને કોઈ પ્રકારનું દુઃખ નહોતું. એને એવું નહોતું કે ઘરમાં સંપત્તિ નહોતી ને ઘરનો ત્યાગ કરીને જંગલમાં ગયા હતા, બધું જ હતું. પણ આત્મ શાંતિની ખોજમાં અને પ્રભુ દર્શન માટે એ ઘરનો ત્યાગ કરીને નીકળેલા. અશાંતમય જીવનને શાંતિ અપાવે છે સત્સંગી જીવનની કથા. આ ત્રણેય જે મહાગ્રંથો છે, રામાયણ, ભાગવત, સત્સંગી જીવન, એ શ્રવણ કરવાથી મનુષ્યને શું પ્રાપ્ત થાય છે? આજે સમાજની અંદર કથાની વધારે આવશ્યકતા એટલા માટે છે, માણસ પોતાનું કર્તવ્ય ભૂલે છે. માણસ એ માણસ રહ્યો નથી, એટલે પૂર્વે કરતા કથાની વધારે આવશ્યકતા છે. પશુ પોતાનું કર્તવ્ય ક્યારે ભૂલતો નથી, માણસ એ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. આજના શાળા અને કોલેજોમાં સારો પ્રોફેસર મળશે, સારો ડોક્ટર મળશે, સારો ઇન્જિનિયર મળશે, એ કોલેજમાંથી ભણી ગણી અને એ LLB થશે, વકીલ થશે, જજ થશે. પણ એ જ કોલેજમાંથી, જે કોલેજમાંથી તમને ડોક્ટર મળે છે, જે કોલેજમાંથી પ્રોફેસર મળે છે, જે કોલેજમાંથી તમને જજ મળે છે, એ જ કોલેજમાંથી સારો માણસ નહીં મળે. એનું પરિણામ, જે કોલેજમાંથી ઇન્જિનિયર મળે છે, આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે મોટા મોટા મકાનો બંધાય, હજી તો ત્યાં જાઓ એ પહેલા જ સ્લેબ પડી જાય. બ્રિજ બંધાય, ઉદઘાટન ન થાય તે પહેલા તો એમાં મોટા મોટા ખાડાઓ પડી જાય. માણસ પોતાની માણસાઈ ચૂક્યો છે, એટલે કથાની વધારે આવશ્યકતા છે. આ કથામાંથી તમને કોઈ ડોક્ટર નહીં મળે, આ કથામાંથી ઇન્જિનિયર નહીં મળે, કથામાંથી કોઈ પ્રોફેસર નહીં મળે, પણ આ કથામાંથી એક આદર્શ માનવ મળશે. કથા આપણને સાચો માર્ગ બતાવે છે, સાચો રસ્તો બતાવે છે. માનવ જીવનની અંદર રસ્તો બતાવવો સહેલો છે, પણ એ રસ્તા ઉપર ચાલવું બહુ અઘરું છે. આ ભાગવત કથા એ માણસને એ રસ્તા ઉપર ચાલતા શીખવાડશે. રસ્તો બતાવવો સહેલો છે, પણ એ રસ્તા ઉપર ચાલવું બહુ અઘરું છે. બીજાની વાત છોડો, ભાગવત રચયિતા, જેને આ ભાગવતની રચના કરી એ ભગવાન વેદવ્યાસ. ભાગવત રચયિતા પણ ભૂલ ખાઈ જાય છે, ભાગવત રચયિતા પણ રસ્તો ભૂલી જાય છે. બે જગ્યાએ ભગવાન વેદવ્યાસ રસ્તો ભૂલ્યા છે. એક તો પુત્ર મોહ થયેલો, પાગલ ગાંડા થઈ અને શુકની પાછળ દોડેલા, બેટા પાછો ફર, બેટા પાછો ફર. આ જગતને બોધ આપનારા, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન, આ સૂત્ર જે જગતને આપે છે,
जगत नाशवंत छे एवं कहनारा पुत्र मोहमा सुखदेवजी पाछड़ दौड़ेला। एटले कहू छू के रस्तो बताओ सहेलो छे, पण ए रस्ता उपर चालू ए बहु अघरू छे। स्वामीनारायण भगवान एनो उपाय बतावे छे, दृष्टिकोण फेरवी नाखो। जेम बैंक मां केशियर होय सवार थी सांज सुधी केटला बधा रूपियाए गणे छे, થોક બન રૂપિયા એ ગણે છે, સાંજે જેવો ખુરશી ઉપરથી ઊભો થાય બેંકને લોક કરે એના મનમાં કશું હોય? જેમ બેંકનો કેશિયર છે આખા દિવસમાં લાખો ને કરોડો રૂપિયા એના હાથમાં આવે ને જાય, તોય એને એમાં મોહ નથી મમતા નથી। કોઈ કરોડ રૂપિયા મૂકવા આવે તો એને આનંદ ન થઈ જાય, હરક ન થઈ જાય કે આ રૂપિયા મને મળી ગયા। કોક મૂકીને જાય ને અડધો કલાક પછી બીજો ભાઈ આવી અને પાછા ઉપાડીને લઈ જાય તો એને શોક ન થાય, એને ખબર છે કે આ મારા નથી। સ્વામિનારાયણ ભગવાન કહે છે દ્રષ્ટિકોણને ફેરવી નાખો તો રસ્તા ઉપર ચાલતા આપોઆપ શીખી જશો। ભાગવતજી આપણને આદર્શ માનવ બનાવે છે, એટલા માટે આજે શાળા અને કોલેજોમાં જે નથી મળતું એ આ ભાગવત કથામાં મળે છે। સાત દિવસમાં આપણે ટ્રાય કરીએ, ઓનલાઈન જે જે ભક્તો કથા સાંભળે એમને પણ બધાયને મારી વિનંતી છે કે આપણે ટ્રાય કરીએ કે આપણે એક આદર્શ માણસ બની શકીએ। આવો શ્રીમદ ભાગવતજી જે છે, ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે। કેતા જેમ આપણું આ પાંચભૌતિક શરીર છે એમ ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે। બતાવવામાં આવ્યું છે કે દ્વાદશાંગો વૈ પુરુષઃ, આપણા શરીરની અંદર જે અવયવો છે એમાં 12 મુખ્ય હોય છે। દ્વાદશાંગો વૈ પુરુષઃ, શ્રીમદ ભાગવતના જે 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદ એ ભગવાનનું વાંગમય શરીર છે, સ્વરૂપ છે। પ્રથમ સ્કંદ એ ભગવાનનો જમણો ચરણ છે, દ્વિતીય સ્કંદ એ ભગવાનનો ડાબો ચરણ છે, તૃતીય સ્કંદ જમણો બાહુ છે, ચોથો સ્કંદ ડાબો બાહુ છે, પાંચમો સ્કંદ જમણો ઉરુ, છઠ્ઠો સ્કંદ ડાબો ઉરુ, સપ્તમ સ્કંદ જમણા હાથની હથેલી છે, આઠમો સ્કંદ દક્ષિણ વક્ષસ્થલ છે, નવમ સ્કંદ વામ વક્ષસ્થલ છે અને દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે। 11મો સ્કંદ એ ભગવાનનું મસ્તક કેતા લલાટ છે અને દ્વાદશ 12મો સ્કંદ એ ભગવાને જે ઊંચો કરેલો હાથ એ છે। આ રીતે દ્વાદશાંગો વૈ પુરુષઃ, આ ભગવાનના 12 અવયવ છે। શ્રીમદ ભાગવત ગ્રંથની આપણે કથા સાંભળીએ એ પહેલા ભાગવતજીનો મહિમા સમજવો બહુ જરૂરી છે। જ્યાં સુધી મહત્વ ન સમજાય ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી। આપણે રસ્તે ચાલીએ છીએ, શ્વાસ લઈએ છીએ, હવાનું કોઈ મહત્વ છે? એ હવાનું મહત્વ ક્યારે સમજાય? ક્યારેક
श्वास लेवानी तकलीफ थाय त्यारे हवानु महत्व समझाय। ये हवा केटली कीमती छे, तरता न आवडतु होय अने पानी मा डूबवा लागे त्यारे ये हवानु महत्व एने समझाय। समय अने संपत्ति आनो जे विचार करे एने विचक्षण कहेवामां आवे छे। आपणे कहीए छे कथामां बेसवानुं कहीए, दर्शननुं कहीए, तो के समय नथी। भगवाने आ चार महिनाथी एवो समय आपी दीधो छे। ઘણા ભક્તો ને ઘણા સંતો એવું કહે છે, 50-50 વર્ષની ઉંમર થઈ કોઈ દિવસે ભજન ન થયું એટલું ભજન આ ચાર મહિનામાં થયું। બધા કહેતા હતા ને સમય નથી સમય નથી, ભગવાને એકી સાથે એવો સમય આપી દીધો। આખો દિવસ વચનામૃત વાંચ્યા કરો, આખો દિવસ માળા કર્યા કરો, આખો દિવસ સત્સંગી જીવન વાંચો, ભાગવત વાંચો, પૂરો ટાઈમ આપ્યો। પણ ધન્યવાદ છે એ ભક્તોને કે જે ભક્તોએ આ સમયનો પણ સદુપયોગ કર્યો છે। ભગવત ભક્તોએ આનો સદુપયોગ કર્યો છે, બાકી દુનિયામાં તો ભગવાને તો બધાયને 4-5 મહિનાથી હાવ નવરા કરી દીધા છે, તો બધાય કઈ માળા કરે, બધાય કથા સાંભળે એવું નથી। ભગવાનની જેને કૃપા છે, ભગવાનની જેના ઉપર દયા છે, બાકી તો બધાય મોબાઈલ લઈને બેઠા હોય, કોઈ ગેમ રમે ને કોઈ પેલું શું કહે, રૂડો કે લૂડો, પબજી ને એવું બધું, એમાં ટાઈમ કાઢે। સમય ભગવાને આપ્યો છે પણ એનો સદુપયોગ કરતા પણ આવડવો જોઈએ। સમયનો જે સદુપયોગ કરે છે એને વિચક્ષણ કહેવામાં આવે છે। બહુ પૌરાણિક એક નાનકડો દ્રષ્ટાંત છે। એક રાજા હતો, બહુ જ ઉદાર હતો, એની પાસે કોઈ યાચક જાય તો ક્યારેય પણ એને ના ન પાડે। કોઈ યાચક એમ કે મારે ઘર નથી તો એને ઘર બનાવી આપે, કોઈ યાચક જઈને એમ કે મારે વસ્ત્ર નથી એને વસ્ત્ર આપે, પૈસો નથી તો પૈસો આપે, બહુ ઉદાર રાજા હતો। હવે સ્વાભાવિક છે જે ઉદાર હોય અને જે આપે એને ત્યાં દિવસે ને દિવસે ભીડ વધતી જાય, નો આપે એની પાસે કોઈ જાય, જે આપે એની પાસે જાય, એટલે હવે રાજાને ત્યાં દિવસે દિવસે ભીડ વધતી ગઈ। રાજા પણ ખુલ્લા હાથે આપે, જે માગે એને આપે। એક દિવસે મધ્યાહ્નનો સમય હતો, લાંબી લાઈન હતી, રાજા ખુલ્લા હાથે આપતો હતો, વસ્ત્ર માગે, અનાજ માગે, જમીન માગે, જે માગે એને આપે। એ બાજુમાં પ્રધાન ઊભો હતો, પેલા મંત્રીએ પ્રધાને રાજાને એમ કહ્યું, રાજન તમે દાન કરો છો, તમે આપો છો, એની સામે મારો કોઈ વિરોધ નથી, પણ તમે એટલું બધું આપો છો કે ધીરે 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 હવે તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું છે। એક દિવસ એવો આવશે કે હાવ ખાલી થઈ જશે અને પછી કોઈ આવશે તો શું આપશો? માફ કરજો રાજન, તમે આપો એમાં મારો વિરોધ નથી, પણ વિવેકથી આપો। રાજા કશું બોલ્યા નહીં, સાંભળી લીધું। સાંજનો સમય થયો,
धीरे 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 अंधारू थयो। रात्रिना लगभग 11-12 वाग्यानो समय थयो। राजा पोताना शयनखंडमां हतो। एक सेवकने बोलावीने एम कह्युं के पेला मंत्री ने प्रधान ने बोलावो। हवे रात्रिना 12 वागे पेलो सेवक पेला प्रधान ने मंत्री ने बोलावा आवे, એટલે પેલાને થોડો ભય લાગ્યો કે આટલી રાત્રિએ કદાચ મે આજે સભામાં રાજાને ટકોર કરેલી, મારી ભૂલ થઈ હશે, એટલે કદાચ દંડ દેવા માટે આટલી રાત્રિએ મને બોલાયો હશે। એટલે ગભરાતો પેલો પ્રધાન રાજાના શયનખંડમાં આવે। શયનખંડની અંદર રાજા એક સોફા ઉપર બેઠો હતો, સામે એક ટેબલ હતું, ટેબલ ઉપર સફેદ વસ્ત્ર ઢાંકેલું હતું। પ્રધાન આવીને હાથ જોડે, રાજન મારી કઈ ભૂલ થઈ? નહીં પ્રધાન, કોઈ ભૂલ નહીં, તો આટલી રાત્રિએ? રાજા કહે કે પ્રધાન, તમે આજે સભામાં મને કઈ ટકોર કરી હતી, હું યાદ કરતો હતો એટલે તમને બોલાયા। તમે કંઈક સભામાં ટકોર કરે? હા રાજન, મેં એવું કહ્યું હતું, તમે દાન આપો એમાં મને વાંધો નથી, પણ તમે એટલું બધું આપો છો કે રાજ્યની તિજોરી ધીરે 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 હવે ખાલી થવા આવી છે। હું પ્રધાન છું, હું રાજ્યનો મંત્રી છું, એટલે ટકોર કરવી મારી ફરજ હતી, બાકી આપ માલિક છો। આપવું ન આપવું એ આપના હાથની વાત છે, ટકોર કરવી એ મારી ફરજ છે। રાજા પેલા પ્રધાનને એમ કહે, કંઈ વાંધો નહીં, તમારી કોઈ ભૂલ નથી, તમે એવું કહ્યું હતું કે રાજ્યની તિજોરી ખાલી થાય છે એટલે વિવેકથી આપો। મારું એક કામ કરો, સામે પેલું ટેબલ છે એમાં પેલું સફેદ વસ્ત્ર ઢાકેલું છે, એ વસ્ત્ર દૂર કરો। એ પ્રધાન ત્યાં ટેબલ પાસે જઈને પેલું વસ્ત્ર લીધું, એ વસ્ત્રની નીચે ગોળ મૂકેલો હતો। રાજા પેલા પ્રધાનને એમ કહે કે પ્રધાન, મેં એવું સાંભળ્યું છે કે જ્યાં ગોળ હોય ત્યાં માખીઓ આપોઆપ આવે ને બોલાવી ન પડે, તમે ક્યાંક ગોળ મૂકો એટલે માખીઓ કીડીઓ આપોઆપ આવે એને બોલાવી ન પડે। પ્રધાને હાથ જોડ્યા કે રાજન, ગોળ હોય ત્યાં માખીઓ આવે, પણ દિવસ હોય ને તો આવે, રાત્રિએ ન આવે। દિવસ હોય તો માખીઓ આવે, રાત્રિએ ન આવે। રાજા પેલા પ્રધાનને કહે છે કે પ્રધાન, તમને કહેવા માટે જ મેં અહીંયા બોલાયા છે, તમારી સામે ગોળ પડ્યો છે પણ એક પણ માખ દેખાતી નથી, કારણ રાત્ર થઈ ગઈ છે, સૂર્યાસ્ત થઈ ગયો છે। પ્રધાન, તમને પણ હું એ જ કહેવા માંગુ છું કે આજે મારો સૂર્ય તપે છે, આજે મારો દિવસ છે, આજે મારો સમય છે, તો મને આપવા દો, ખબર નહીં કાલે જો સૂર્યાસ્ત થઈ ગયો, કેતા જો રાજગાદી ઉપરથી મને કોઈએ ઉતારી મૂકશે અને પછી મારી પાસે કોઈ માગવા આવશે તો એને હું શું આપું? આજે મારો સૂર્ય તપે છે, આજે મારો દિવસ છે, તો મને આપવા દો, આજે મારો સમય છે। અને પ્રધાને હાથ જોડ્યા, આને કહેવાય સમયનો સદુપયોગ। આપણી પાસે ભગવાનની દયાથી રોજ કથા ન સંભળાય તો વાંધો નથી, કમસે કમ આ 7 દિવસ આ કથામય જાય, ભાગવતમય જાય, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। શ્રીમદ ભાગવત શાસ્ત્ર શું છે એ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણની અંદર એનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે। કારણ નિયમ એવો છે કે મોટો માણસ જે હોય એ કોઈ દિવસે પોતાના વખાણ ન કરે, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ,
हीरा मुख से ना कहे लाख हमारा मोल। हीरो तमे हाथ में पकड़ो तो एवं नहीं के, मारी किंमत आटली छे, तो जे झवेरी होय ए बतावे के आनी किंमत आटली छे। एम श्रीमद भागवत शास्त्र शू छे ए भागवत जी पोते नहीं के, एनु महात्म्य पद्म पुराण अने स्कंद पुराण नी अंदर छ अध्यायों में आपवामां आव्युं छे। भगवान वेदव्यास जी नी एवी आज्ञा छे के भागवत जी नी कथा श्रवण करो ए पहला आ छ अध्यायों ने सांभळो, ए छ अध्याय ने वाचो पछी भागवत जी नी कथा सांभळो। तो आओ श्रीमद भागवत जी नु महात्म्य स्कंद पुराण अंतर्गत छ अध्याय नु ए आपणे श्रवण करिए। प्रारंभ कर्यो छे सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। तापत्रय विनाशाय श्री कृष्णाय वयं મહાત્મ્યનો આ પહેલો જ શ્લોક છે। આ શ્લોકની અંદર ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું કાર્ય અને પરમેશ્વરનો સ્વભાવ આ ત્રણેયનો પરિચય કરાયો છે। પરમાત્માનું સ્વરૂપ સમજ્યા સિવાય ઉપાસના થઈ શકતી નથી। उपासना माटे भगवाननु यथार्थ स्वरूप समझवू ए बहु जरूरी छे। अने भागवत जी ने जाणवा माटे प्रथम परमेश्वरनु स्वरूप समझवू ए अनिवार्य छे। महात्म्यथी ज आपणने परमेश्वरनु स्वरूप समझाशे। આ મહાત્મ્યનો પહેલો જ શ્લોક, એનું પહેલું પાદ સચ્ચિદાનંદ રૂપાય, આમાં પરમેશ્વરનું સ્વરૂપ બતાવ્યું કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, સત ચિત અને આનંદમય। સત કહેતા સત્ય સ્વરૂપ, કહેતા અવિનાશી, ચિત કહેતા ચેતન સ્વરૂપ એટલે જ્ઞાનમય। સત્ય અને જ્ઞાન એ એ સ્વરૂપ કેવું છે, આનંદમય છે। જ્ઞાન હોય સત્ય હોય પણ એમાં જો આનંદ ન હોય, પરમેશ્વરનું સ્વરૂપ કેવું છે, આનંદમય છે। આનંદ શબ્દ આખા શબ્દકોશમાં તમે જોશો તો એક જ એવો નિર્દ્વંદ્વ શબ્દ છે। બાકી તમે જુઓ સુખ એની પાછળ દુઃખ છે, હર્ષ એની પાછળ શોક છે, દરેક શબ્દની પાછળ એનો દ્વંદ્વ શબ્દ રહેલો છે। આનંદ એક જ એવો શબ્દ છે કે જેની પાછળ કોઈ પણ પર્યાયવાચક શબ્દ નથી, નિર્દ્વંદ્વ છે। આનંદને ક્યાંય શોધવાની જરૂર નથી। શાસ્ત્રોની અંદર આનંદના ઘણા સ્વરૂપો બતાવ્યા છે, એમાં મુખ્ય બે સ્વરૂપો છે, સાધનજન્ય અને વિષયજન્ય। સાધનજન્ય અને વિષયજન્ય, સાધનજન્ય આનંદ કોને કહેવામાં આવે,
साधना थी जे आनंद प्राप्त थाय छे, जेम के योगियों पासे कशुज नथी छता पण ए सदा आनंद मा होय छे, एने एनी साधना नो आनंद छे। एनी पासे गाड़ी नथी होती, एनी पासे बंगलो नथी होतो, छता पण ए हमेशा आनंद मा रहे, एने साधन जन्य आनंद कहेवामां आवे छे। पेरवा सारा कपड़ा न होय, रेवा सारू मकान न होय, नदीना किनारे नानकड़ी झूपड़ी बांधीने रहेता होय, पण सात माणनी हवेली मां रहेनारा शेठने जेटलो आनंद न होय, एटलो आनंद लंगोटी पहेरनार पेला महात्माना जीवनमां होय छे। साधनाना बळे आनंदित छे। बीजो प्रकार बतायो विषयजन्य आनंद। विषयोना माध्यम थी जे आनंद प्राप्त थाय छे, सारू सारू खावू, सारू पेरवू, सारी जग्याए रहेवू, विषयों थी जे आनंद प्राप्त थाय छे एने विषयजन्य आनंद कहेवामां आवे छे। पण आ बेयनो नाश छे। साधनानो नाश थाय એટલે સાધનજન્ય આનંદનો નાશ થાય। જેમ સૌભરીજીએ વર્ષો સુધી સાધના કરી, પણ એ સાધનાથી એ વિષયોને પ્રાપ્ત કર્યા એટલે સાધના પૂરી થઈ ગઈ, એ આનંદ પૂરો થઈ ગયો। એ જ રીતે વિષયજન્ય એ ક્યાં સુધી આનંદિત લાગે, ક્યાં સુધી સારા લાગે, જ્યાં સુધી તમારું શરીર સારું છે। મોનથાળ બહુ સારો લાગતો હોય પણ ડોક્ટર જો કે ડાયાબિટીસ છે, પછી સારો ન લાગે। શેરડી ખાવાનું બહુ ગમતું હોય પણ ક્યાં સુધી, જ્યાં સુધી મોઢામાં દાંત છે ત્યાં સુધી। વિષયોથી જે આનંદ પ્રાપ્ત થાય છે એનો પણ અંતે નાશ છે। સાધનજન્ય વિષયજન્ય બેયનો નાશ છે, એટલે જ ભગવાનને પરમાનંદ કહેવામાં આવે છે। આનંદ બહારના પદાર્થોમાં શોધવાની જરૂર નથી। જેમ દૂધમાં ઘી રહ્યું છે પણ દેખાતું નથી, એનું દહીં બનાવવામાં આવે ને દધિ મંથન જો કરો તો એમાંથી ઘી નીકળે, એમ મનોમંથન કરીએ તો એમાંથી આપોઆપ આનંદ નીકળે છે। માખણ માટે દહીં મંથનની જરૂર છે અને આનંદ માટે મનોમંથનની જરૂર છે। પરમેશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે સત ચિત અને આનંદમય છે, એટલે ભગવાનને સચ્ચિદાનંદમય કહેવામાં આવે છે। ત્યાર પછી ભગવાનનું કાર્ય બતાવ્યું કે ભગવાન શું કરે છે, વિશ્વોત્પત્યાદિ હેતવે। આ બીજા પાદ ઉપરથી એ ખબર પડે છે કે પરમાત્મા અનેક નથી, ભગવાન એક છે। એ જ પરમેશ્વર જગતની ઉત્પત્તિ કરે છે, એ જ ભગવાન જગતનું ભરણ પોષણ કરે છે, અને એ જ પરમેશ્વરના માધ્યમથી એનો સંહાર થાય છે। વિશ્વોત્પત્યાદિ હેતવે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનારા એ પરમેશ્વર છે। પ્રથમ સ્કંદની અંદર કથા આવશે, ઘણા ભગવાનના સ્વરૂપો માટે ઝઘડે છે, પણ ભગવાન ભલે અલગ અલગ દેખાતા હોય એ એક છે, એ આગળની કથાથી આપણે જોઈશું। અહીંયા પહેલા જ શ્લોકની અંદર ભગવાન બતાવે છે કે ભગવાન એક છે, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે, આ ત્રણેય ભગવાનની લીલા છે।
આપણે કરીએ એ કર્મ અને ભગવાન કરે એ લીલા, એવું કેમ હશે? આપણે ત્યાં તો બહુ નાનો પરિવાર હોય છે, ચાર કે પાંચ જણ પરિવારમાં હોય, એક દીકરો કે એક દીકરી, બહુ ટૂંકો પરિવાર હોય, છતાં પણ એમાં આપણને બંધન થાય છે, કર્મનું પોટલું આપણે બાંધીએ છે. ભગવાન જ્યારે આટલા મોટા જગતની ઉત્પત્તિ કરે છે તો શું એને કર્મ બંધાતું નહીં હોય? પરમેશ્વરને કર્મ બાધિત નથી, એનું કારણ એ છે કે ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર, ઉત્પત્તિમાં ભગવાનને મોહ નથી, મમતા નથી. આપણે ત્યાં નાના બાળકનો જન્મ થાય એટલે આપણને એમાં મોહ થાય, મમતા થાય. સ્થિતિ કહેતા પાલન કરવામાં પરમેશ્વરને અપેક્ષા નથી, આપણને અપેક્ષા હોય છે, અને એ અપેક્ષા જ્યારે ઉપેક્ષામાં પરિણામે ત્યારે દુઃખ થાય છે. બાળકનું ભરણ પોષણ કરીએ ત્યારે ઊંડે ઊંડે એવી ભાવના હોય કે આ મોટો થશે અને હું વૃદ્ધ બનીશ ત્યારે મારી આ સેવા ચાકરી કરશે, એ અપેક્ષા જ્યારે ઉપેક્ષા બને છે ત્યારે દુઃખી થાય છે. પરમેશ્વર આખા જગતનું ભરણ પોષણ કરે છે, એમને કોઈ જાતની અપેક્ષા કે ઉપેક્ષા નથી, એમને કોઈ જાતનો અહંકાર નથી. પાંચ પચીસ કુટુંબનું આપણે ભરણ પોષણ કરીએ તો આપણને અહંકાર આવે છે કે ઓ મારા થકી આ પરિવારનું પોષણ થાય છે, હું કમાઉં છું એટલેનું ભરણ પોષણ થાય છે, હું જો નહીં કમાઉં તો આ લોકો શું ખાશે? અને છેલ્લે સંહાર, આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આપણને દુઃખ થાય, અને તો સ્વાભાવિક છે. ઉત્પત્તિમાં હર્ષ હતો તો એનો નાશ થાય ત્યારે શોક જરૂર થવાનો. બ્રહ્માંડની ઉત્પત્તિ એમાં ભગવાનને મોહ નથી, સ્થિતિ કહેતા પાલન કરવામાં અપેક્ષા ઉપેક્ષા નથી, અને છેલ્લે નાશ ત્યારે ભગવાનને સુખ કે દુઃખ નથી. આ બધાયથી ભગવાન પર છે, એટલે પરમેશ્વર જે કરે છે એને આપણે લીલા કહીએ છીએ, અને આપણે જે કરીએ છીએ એને આપણે કર્મ કહીએ છીએ. શ્લોકનું ત્રીજું પાદ છે તાપત્રય વિનાશાય. આ એક શ્લોક જો આપણે બહુ શાંતિથી સમજી લઈએ ને તો આખું ભાગવત આપણને સમજાઈ જાય. નાનકડો અનુષ્ટુપ શ્લોક છે, પણ એ એક જ શ્લોકમાં ભગવાન વેદવ્યાસજીએ આખા ભાગવતનો સારાંશ મૂકેલો છે. ત્રીજું પાદ છે તાપત્રય વિનાશાય. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, કાર્ય બતાવ્યું. સ્વરૂપ કેવું છે? સચ્ચિદ આનંદમય. કાર્ય શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. ત્રીજું પાદ એટલે સ્વભાવ બતાવ્યો. ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. ત્રણેય તાપથી ભક્તની રક્ષા કરે છે, ત્રણેય તાપને દૂર કરે છે. ત્રણ પ્રકારના જે તાપ છે એનાથી આ જીવાત્મા ત્રસ્ત છે, ત્રણ તાપથી જીવાત્મા દુઃખી છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ, આ ત્રણ તાપથી દરેક મનુષ્યો પીડાય છે, પીડિત છે. અધ્યાત્મ દુઃખ કોને કહેવામાં આવે છે? આત્માનમ અધિકૃત્ય જાયમાનમ દુઃખમ ઇતિ અધ્યાત્મ દુઃખમ, જેને આપણે માનસિક દુઃખ કહીએ છીએ. અધ્યાત્મ દુઃખ એટલે વસ્તુ હોવા છતાં પણ જે દુઃખદાયી છે, માનસિક દુઃખ. 5000 રૂપિયાની સાડી હોય પણ કલર ન ગમતો હોય,
भले 5000 ની રહી 10000 ની એનો કલર નથી ગમતો, આ માનસિક દુઃખ છે। મનથી જેને દુઃખ માની લે છે એને અધ્યાત્મ દુઃખ કહેવામાં આવે છે। માનસિક દુઃખ બધું હોવા છતાં પણ અધિભૂત દુઃખ, ભૂતાની અધિકૃત્ય જાયમાનમ દુઃખમ ઇતિ અધિભૂત દુઃખમ। ભૂત પ્રાણી માત્ર સગા સંબંધી તરફથી જે દુઃખ મળે છે, સગાવાલા તરફથી જે દુઃખ મળે છે એને અધિભૂત દુઃખ કહેવામાં આવે છે। સગા સંબંધી તરફથી કેવું દુઃખ હોય, કોઈ તમારી પાસે ઉછીના 5000 રૂપિયા લેવા આવે, આપો તોય દુઃખ ને ન આપો તોય દુઃખ, આપો પાછા આપવાનું નામ લે, ન આપો તો કે ભગવાને તને આટલું બધું આપ્યું છે, 5000માં શું તારું ઓછું થઈ જવાનું છે। એને અધિભૂત દુઃખ કહેવામાં આવે છે। ત્રીજા પ્રકારે અધિદૈવ દુઃખ, દૈવમ અધિકૃત્ય જાયમાનમ દુઃખમ ઇતિ અધિદૈવ દુઃખમ। અચાનક જે દુઃખ આવી પડે છે જેની કોઈએ કલ્પના ન કરી હોય, જેમ કે અત્યારે સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી ચાલે છે, કોઈએ વિચાર કરેલો કે આવું દુઃખ આવશે, આવો સમય આવશે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂકંપ આદિ જે દુઃખો છે એને અધિદૈવ દુઃખ કહેવામાં આવે છે। આ દુઃખ કોઈને કહીને નથી આવતું, કોઈએ વિચાર પણ ન કર્યો હોય અને અચાનક દુઃખ આવી પડે। ખેતરની અંદર સરસ મજાનો પાક તૈયાર થયો હોય અને એને હોય કે હમણાં 2-4-5 દિવસ પછી હું પાક લેવા જઉં અને અચાનક એમાં કંઈક રોગચાળો આવી જાય, બધો જ પાક ખલાસ થઈ જાય, એને અધિદૈવ દુઃખ કહેવામાં આવે છે। આ ત્રણેય તાપથી ભગવાન રક્ષા કરે છે, આ ત્રણેય તાપથી જીવાત્માને ભગવાન મુક્ત કરાવે છે। એટલે જ છેલ્લા પાદમાં ભગવાન વેદવ્યાસે એવું લખ્યું છે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ। આ ત્રણેય તાપથી જો તમારે મુક્ત થવું હોય તો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, ભગવાનને તમે વંદન કરજો। જે ભગવાનને વંદન કરે છે એ ત્રણ તાપથી મુક્ત બને છે। ભગવાન વેદવ્યાસજીની કલમે જે શબ્દો લખ્યા છે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અત્યારે તો કોઈ શાળા અને કોલેજોમાં સંસ્કૃત ભાષા નથી, બાકી અહીંયા વડીલો બેઠા છે એમને ખબર છે પૂર્વે થોડું થોડું સંસ્કૃત ભણવામાં હતું। અહીંયા જે ભગવાન વેદવ્યાસે શબ્દ વાપર્યો છે એ બહુવચન વાપર્યું છે। વંદન કોણ કરે છે? ભગવાન વેદવ્યાસ એવું કહે છે, હું એકલો વંદન નથી કરતો। વયમ શબ્દ, વયમ એ બહુવચન છે, સંસ્કૃતની અંદર એક વચન, દ્વિવચન અને બહુવચન આવે છે। અહમ કેતા એકલો, અહમ કેતા એકલો, આવામ એટલે દ્વિવચન એટલે બે જણ, અહમ આવામ વયમ, વયમ એ બહુવચન છે। હું એકલો વંદન કરું છું એવું નથી, અમે બે જણા વંદન કરીએ છીએ એવું નથી, અમે બધાય ભેગા થઈ અને વંદન કરીએ છીએ। શ્રી કૃષ્ણાય વયમ નુમઃ બહુવચન વાપર્યું છે, અમે બધાય એક સાથે મળી અને ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ। આપણા ભારતીય સંસ્કૃતિની અંદર
त्रण प्रकार बतावामां आव्या छे, वंदन प्रणाम अने नमस्कार। त्रणेनो अर्थ थोड़ो थोड़ो तफावत छे। वंदन नो अर्थ थाय छे विश्वास, वफादार। भगवान ने तमे हाथ जोड़ो, वंदन करो એટલે ઠાકોરજીના તમે વફાદાર બન્યા। બીજા નંબરે પ્રણામ એટલે પ્રામાણિક, સેવક ભાવ। ત્રીજા નંબરે નમસ્કાર। આ ત્રણેયનો ઉપયોગ રામાયણની અંદર તુલસીદાસજીએ કર્યો છે। કેતા તુલસીદાસજી એવું કહેવા માંગે છે કે હું વિશ્વાસુ છું, વફાદાર છું, પ્રામાણિક છું અને સેવક છું। ત્રણેયનો એમને રામાયણની અંદર ઉપયોગ કર્યો છે। ભગવાન રાઘવને વંદન કર્યા છે, વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ। ભગવાન રઘુનાથજીને વંદના કરી છે કે હે પ્રભુ, હું તારો વફાદાર છું, વિશ્વાસુ છું। બીજા નંબરે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશ હારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ નતોહમ રામવલ્લભામ। સીતા મૈયાને પ્રણામ કર્યા છે, નમસ્કાર કર્યા છે, અને છેલ્લે હનુમાનજી મહારાજને પ્રણવ પવન કુમાર, તમારી જેવો પ્રામાણિક સેવક મને બનાવજો। પ્રણામ એટલે પ્રામાણિક સેવક તમારી જેવો બનાવજો, એટલે ત્રણેયનો સમન્વય રામાયણની અંદર કર્યો છે। આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી મુક્ત થવા માટે વંદન, પ્રણામ અને નમસ્કાર છે। જેમ આપણે આગળ ત્રણ દુઃખ જોઈ ગયા એમ આધિ, વ્યાધિ અને ઉપાધિ। આધિ એટલે અભાવે જે દુઃખ હોય એને આધિ કહેવામાં આવે છે। કોઈ વસ્તુ આપણી પાસે નથી, ગામડાઓની અંદર ઘરમાં ટીવી ન હોય એટલે આપણા છોકરા બાજુના ઘરમાં જઈને બેસે અને બાજુવાળાનો કાયમ માટે કકડાટ થાય। વસ્તુના અભાવે દુઃખ, ઘરમાં ટેલિફોન ન હોય, બાજુવાળાના ઘરમાં ફોન હોય, વારે વારે આપણો ફોન આવે એટલે એ વારે વારે બોલાવા આવે, જેટલી વખત બોલાવા આવે એટલી વખત આપણને સંભળાવે, એને આધિ દુઃખ કહેવામાં આવે છે। અને વ્યાધિ એટલે શારીરિક દુઃખ, જે આગળ મેં બતાવ્યું માનસિક કે શારીરિક। અને ઉપાધિ, સ્વભાવથી જે દુઃખ થાય છે એને ઉપાધિ કહેવામાં આવે છે। આધિ એટલે વસ્તુના અભાવે અને ઉપાધિ એટલે વસ્તુ હોવા છતાં પણ જે દુઃખદાયી બને છે। ઘરમાં ટીવી નહોતું, પછી ટીવી લાઈન મૂકો એટલે આખા ફળિયાના છોકરા ઘરમાં આવીને બેસે, એટલે વસ્તુ નહોતી તોય દુઃખ હતું અને હવે વસ્તુ આવી તોય દુઃખ છે। ટેલિફોનની રિંગ વાગે એટલે બહુ આનંદથી હરકતી ઊભો થઈને જાય અને જેવો ફોન ઉપાડે સામેથી અવાજ આવે કે તમારી બાજુમાં ફલાણા ભાઈ રહે છે, એમને બોલાવો ને। થોડીક વાર થાય કે તમારી સામે મગનભાઈ રહે છે, એમને બોલાવો ને। બાજુમાં છગનભાઈ રહે છે, એમને બોલાવો ને। દિવસમાંથી 15 વખત રિંગ વાગે પણ એકય વખત આપણો ફોન ન હોય, વસ્તુ આવી તોય ઉપાધિ। પેલું વસ્તુના અભાવે દુઃખ હતું, આ વસ્તુ હોવા છતાં પણ દુઃખ, એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ આ ત્રણેય દુઃખમાંથી મુક્ત થવા માટે ત્રણ વખત પ્રણામ, નમસ્કાર અને વંદન કયા છે। ભગવાનને વંદન કરવાથી શાસ્ત્રોનો એવો મત છે કે આપણે હાથ જોડીએ ને, એટલે હાથ અને મસ્તક, હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે અને મસ્તક એ બુદ્ધિશક્તિનું પ્રતીક છે। બે હાથ જોડી અને મસ્તક નમાવીએ એટલે ક્રિયાશક્તિ
અને બુદ્ધિ શક્તિ બે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ। રોજ સવારે ઘરમાંથી બહાર નીકળતા વંદન કરવાની ટેવ જો પડી જાય, ઘરમાંથી બહાર પગ મૂકો, ઠાકોરજી પાસે હાથ જોડી મસ્તક નમાવો, સંભવ છે આખા દિવસમાં તમારા હાથે પાપ નહીં થાય। પાપ થાય છે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિથી। ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિ ભગવાનને અર્પણ કરી દો તો ક્યારેય પાપ નહીં થાય। એટલે પહેલા જ શ્લોકમાં ભગવાન વેદવ્યાસજીએ વંદના કરી છે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ। એકલા કૃષ્ણને વંદના નથી કરી, શ્રી કૃષ્ણાય, શ્રી શબ્દનો અર્થ અહીંયા કર્યો છે। શ્રી કોને કહેવામાં આવે છે? અવિરત વહેતી કૃષ્ણ પ્રેમની જે ધારા છે, કેતા રાધા અને કૃષ્ણ બેને વંદના કરી છે। આરાધના અને અપરાધ એ બે શબ્દ રાધામાંથી બન્યા છે। અપરાધી કોણ છે? જે ચોરી કરે એ અપરાધી, કોકને લાફો મારે એ અપરાધી। શાસ્ત્રો એવું બતાવે છે કે અપગતા રાધા યસ્માત સ, જેના જીવનમાં ભગવાનના ભક્તિની ધારા નથી એ અપરાધી છે। અપગતા રાધા યસ્માત સ એ જ અપરાધી છે। બાકી ચોરી કરે કે કોઈની જોડે ઝઘડો કરે એ અપરાધ બહુ મોટો નથી, ભક્તિ નથી એ અપરાધી છે। એટલે અહીંયા ભગવાન વેદવ્યાસજીએ રાધા અને કૃષ્ણને વંદના કરી છે। આપણે પણ પાંચેક મિનિટ ભગવાનનું નામસ્મરણ કરીએ અને ત્યાર પછી મહાત્મ્યનો બીજો શ્લોક। રાધે તું મેરી સ્વામીની, મેં રાધે કો જન્મ જન્મ મોહી દીજિયો, શ્રી વૃંદા લાગે મહારાણી લાગે મને ખારો ખારો જમના જીરો પાણી લાગે મીઠે રસ સે ભર્યોરી રાધાની લાગે મહારાણી લાગે મને ખારો ખારો જમના જીરો પાણી લાગે મને ખારો ખારો રાજધાની લાગે મને ખા
बारंबार गोपीन रूप धरे मनमोहन कबू न पावे पार पुनर्भवाय। प्रथम श्लोक नी अंदर भगवान ने वंदना करी छे। परमेश्वर ने वंदन करवाथी मनुष्य ने पुनर्जन्म थी रक्षा मळे छे। अहीं बतावामां आव्युं छे कृष्ण प्रणामी ने पुनर्भवाय। वारंवार जे भगवान ने वंदना करे छे एने फरीवार जन्म लेवो पड़तो नथी, एटले हमेशा सतत भगवान ने वंदन करवानी टेव पाड़वी। वंदन हमेशा भगवान ने बंधन में नाखे छे। आम भी तमे जुओ, कोई पण माणस ने तमे हाथ जोड़ो એટલે સામેનો માણસ ગમે એટલો ક્રોધિત હોય તો એ તરત ઠંડો પડી જાય।
गम्मे एटलो खिजायेलो होय पण तमे हाथ जोड़ो एटले एकदम ठंडो पड़ी जाए। एम भगवान ने बंधित करवा माटे, बंधन करवा माटे वंदन ए सौथी श्रेष्ठ उपाय छे। परमेश्वर ने वंदन कर्या पछी भगवान वेदव्यास सुखदेव जी ने वंदन करे छे। यम प्रव्रजन्त मनुपेतम पेत कृत्यम द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तर ओभिनेदु तम सर्वभूतहृदयम मुनिमान तोस्मि। आ श्लोक सुखदेवजी महाराज माटे लखवामां आव्यो छे। सुखदेवजी महाराज केवा हता? दुनियानी अंदर प्रव्रजंत शब्द संतो माटे वापरवामां आवे छे। प्रव्रजंतनो अर्थ ए थाय छे कि जेनु कोई स्थान निश्चित नथी। नदीना प्रवाहनी जेम जे वह्या करे छे एने प्रव्रजंत कहेवामां आवे छे। पण सुखदेवजी माटे एना करता पण एक डगलू आगळ यम प्रव्रजंत लख्यु, यम उपसर्ग लाग्यो। एटले सुखदेवजी माटे एम लखेलू कि जे रस्ते जाय, जे दिशामांथी जाय એ દિશામાંથી પાછા ન આવે। સુખદેવજી કહેવા હતા જે દિશામાં જાય ત્યાંથી કોઈ દિવસ પાછા ન ફરે। અનુપેતમ, જેના કોઈ પણ પ્રકારના સંસ્કાર થયા નહોતા, જે 16 સંસ્કાર કહેવામાં આવે છે, બાળક ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી 16 સંસ્કાર છે। सुखदेवजी महाराज नो एक पण संस्कार थयो नथी, कारण के तो जन्मतानी साथे ज घर छोड़ीने भाग्या हता। अनुपेतम, संस्कार न होवा छता पण केवा हता? अपेत कृत्यम, सिद्ध ब्रह्मज्ञानी अने विशेष ब्रह्म दृष्टा हता। ब्रह्मज्ञानी थवुं सहेलू छे, सिद्ध थवू सहेलू छे, पण ब्रह्म दृष्टा थवू ए बहु कठण छे। बधा ज योगीओ ए ब्रह्म ज्ञानी बनी शके, पण ब्रह्म दृष्टा कोक ज बनी शके। पहला ज मैं बतायु के भागवत जी ना रचयिता भगवान व्यास जी ए ब्रह्म ज्ञानी थया, ब्रह्मद्रष्टा न बन्या। सुखदेवजी महाराज नो जन्म थतानी साथे ज ए भाग्या छे। पाछळ भगवान वेदव्यास दौड़वा लाग्या, पुत्रेति तन्मयतया तरो भिनेदु, हे पुत्र तू पाछो फळ पाछो आय। अने इतिहास एनी साक्षी पूरे તે દિવસે સુખદેવજી મહારાજે વૃક્ષોમાં રહી અને વ્યાસને જવાબ આપ્યો। વૃક્ષો એમ કહ્યું કે વ્યાસ, તમે પાછા ફરી જાઓ, જેમ અમે અમારું સુંદર ફળ આ સમાજને માટે આપીએ છીએ, કોક હાથમાં પથ્થરો લઈ અને ઘા કરે તોય અમે એને મીઠું ફળ આપીએ છીએ, જેમ અમારું પુત્ર રૂપી ફળ અમે સમાજને આપીએ છે, એમ તમે પણ તમારું પુત્ર રૂપી કેતા શુક આ સમાજને માટે જવા દો। જાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા।
હે પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મા રે જી રે ઉપકારી એનો આપણને એમ થાય કે વૃક્ષ બોલે અને એ ભાષા વ્યાસ સમજી શકે. વૃક્ષ એક સંત છે અને વ્યાસ એ પણ એક સંત છે. સંતની ભાષા એ સંત સમજી શકે. વૃક્ષ એક પરોપકારી સંત છે એટલે વૃક્ષે એમ કીધું કે જેમ અમે અમારું ફળ સમાજને આપીએ છીએ એમ આપનું પુત્રરૂપી ફળ આ જગતના કલ્યાણને માટે આપ આપો. આપના દીકરાનો આપ ત્યાગ કરો. ત્યાગ કોને કહેવાય? ત્રણ દીકરા હોય અને ત્રણેયમાં જે વધારાનો હોય એને મંદિરમાં આપી દેવાનો, મોટો હોય એ ભણવામાં હોશિયાર હોય, નાનો એ ઘરમાં બધાને લાડકો હોય, હવે વચેટનો રહ્યો એને કે જવા દો મંદિરમાં. ત્યાગ કરો એ ગમતા ન કરો. પોતાને અતિ પ્રિય વસ્તુ જે હોય એને છોડો એને ત્યાગ કહેવામાં આવે. ન ગમતી વસ્તુને છોડો એને ત્યાગ ન કહેવાય. જે વસ્તુ ગમતી ન હોય એને તમે મૂકી દો એને ત્યાગ ન કહેવાય. ઘરમાં કંઈક નડતરરૂપ વસ્તુ હોય, પંખો ચાલતો ન હોય, તમે એને પછી મંદિરમાં મૂકી આવો, ટેબલ નડતો હોય મંદિરમાં મૂકી આવો. અતિ પોતાને પ્રિય વસ્તુ હોય એનો ત્યાગ એને ત્યાગ કહેવાય. પેલા વૃક્ષો વ્યાસને સમજાવે છે કે અમને અમારું ફળ બહુ વાલું છે, એમ તમારો દીકરો તમને અતિ પ્રિય છે, ગમતાનો ત્યાગ કરો એને ત્યાગ કહેવાય. ચાતુર્માસ આવે ને એમાં શ્રાવણ મહિનો આવે, કોક કે કંઈક નિયમ લો, આપણે નિયમ લઈએ કે આજથી કારેલાનું શાક નહીં ખાવાનું, આમાંય કડવું લાગે, એટલે એને છોડ્યું ન કહેવાય, એને ત્યાગ ન કહેવાય. અતિ પ્રિય વસ્તુ હોય, તમે તિરુપતિ ગયા હશો,
તિરુપતિની અંદર માથાના વાળ કેમ ઉતરાવવામાં આવે છે? એમાંય દક્ષિણ ભારતમાંથી નવ દંપતી યુવાન લગ્ન કરીને જાય, બંને યુવાન હોય, પતિ અને પત્ની બે જણા વાળ ઉતારી નાખે, પતિ પત્ની બે માથાના વાળ ત્યાં ઉતારે, એનો શું મહિમા છે? જઈને કોકને પૂછો કે આ અહીંયા આટલો બધો મહિમા કેમ? પણ આપણે તો કેવું છે, ગાડેરિયા પ્રવાહ જેમ પેલાય ઉતારે એટલે આપણે ઉતારી નાખીએ. શાના માટે વાળ ઉતરાવવામાં આવે છે? ખરો નિયમ એવો છે કે ઠાકોરજીના દર્શન કર્યા પછી વાળ ઉતારવાના. હવે તો પહેલા વાળ ઉતારે ને પછી ઠાકોરજીના દર્શન કરવા જાય. ત્યાંનો મહિમા એવો છે કે નવ દંપતી લગ્ન કરી અને પછી ભગવાનના દર્શન કરવા માટે જાય, અને એ ઠાકોરજીના દર્શન કરી, એ ત્રિભુવન સુંદરના દર્શન કરી બંને દંપતીને એવું થાય કે ઓ ભગવાનનું સ્વરૂપ કેટલું સુંદર છે, આખા બ્રહ્માંડમાં આવી સુંદરતા ક્યાંય નથી, કોઈમાં નથી. આખા જગતને જે સુંદર બનાવે છે એનું જ સ્વરૂપ, એના જ્યારે દર્શન કરીએ એ ઠાકોરજી કેવા સુંદર દેખાય છે, કેવા રૂપાળા દેખાય છે. ક્યારે નારાયણ મુનિ દેવ આગળ ઉભા રહીને એવો સંકલ્પ કર્યો, આમ આંખ બંધ કરો એટલે નજર સામે, આંખ સામે ભગવાન નારાયણ મુનિ દેવની મૂર્તિ દેખાય, ત્રિલોકીની અંદર આવું ક્યાંય સુંદર સ્વરૂપ નથી. ઠાકોરજીના દર્શન કર્યા પછી એને એમ થાય કે મારે કંઈક આપવું છે, મારે કંઈક ભગવાનને આપવું છે, શું આપવું? અને એ નવ દંપતી લગ્ન કરી અને દર્શનની માનતા હોય એ નવ દંપતી ભગવાન પાસે એવો સંકલ્પ કરીએ કે અમારે કંઈક આપવું છે, તને શું આપીએ? તારી પાસે કોઈ સંપત્તિની કમી નથી, તારી પાસે સોનાની કમી નથી, તારી પાસે પૈસાની કમી નથી, તારી પાસે અઢળક છે. આજે પણ આખા આપણા દેશની અંદર સૌથી ધનવાન ભગવાન હોય તો એ ભગવાન તિરુપતિ છે, એની પાસે કોઈ કમી નથી. અને એ દંપતી વિચાર કરે કે તને જેટલું આપીએ એટલું ઓછું છે, પણ આજે અમે અમારી જે સુંદરતા છે એ તારા ચરણમાં મૂકી દઈએ છીએ, અમને અતિ વાલામાં વાલી સુંદરતા છે. દરેક માણસને પોતાની સુંદરતા બહુ વાલી હોય, અમારી સુંદરતા તને અમે ભેટ કરીએ છીએ. અને સૌથી વધારે સ્ત્રીની સુંદરતા એના વાળમાં રહેલી છે, એટલે પોતાની સુંદરતા એ ભગવાનને અર્પણ કરવા માટે નવ યુવાન, એ બંને દંપતી પતિ અને પત્ની, પોતાના માથાના વાળ ઉતારે છે. પોતાને અતિ ગમતી વસ્તુ તેનો ત્યાગ, એને ત્યાગ કહેવામાં આવે છે. એટલે આ ભગવાનને એમ, વ્યાસને એમ કહે છે કે હે પ્રભુ, તમે પણ તમને અતિ પ્રિય તમારો દીકરો એ સમાજને માટે આપો. ભગવાન વ્યાસજી થોડાક આગળ જાય. આ શ્લોકની અંદર જે બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મ દ્રષ્ટા છે એ તમને બતાવું કે બ્રહ્મ જ્ઞાની થવું બહુ અઘરું છે. સુખદેવજી આગળ ગયા તે એક સરોવરની અંદર દેવકન્યા અપ્સરાઓ નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી. સુખદેવજી પ્રસાર થતા પેલી નિર્વસ્ત્ર કન્યાઓએ હાથ જોડ્યા, શુકાચાર્યને વંદન કર્યા, ત્યાંથી પાસ થઈ ગયા. થોડી વારમાં દૂરથી ભગવાન વેદવ્યાસને આવતા જોઈ અને બધી જ અપ્સરાઓએ વસ્ત્ર ધારણ કર્યા.
भगवान वेदव्यास विचार करे कि मारो दीकरो युवान छे, 16 वर्षनी वय छे, एने જોઈને આ લોકોએ વસ્ત્ર પહેર્યા નથી અને હું તો હવે બુઢો થઈ ગયો છું, મારામાં કોઈ પણ પ્રકારનો કામ વિકાર નથી, મને જોઈને કેમ વસ્ત્ર ધારણ કર્યા? ભગવાન વેદવ્યાસથી રેવાયું નહીં, ઊભા થઈ અને પેલી અપ્સરાઓને પૂછો કે મને જોઈ અને તમે વસ્ત્ર કેવી રીતે ધારણ કર્યા? અને તે વખતે દેવકન્યાઓએ અપ્સરાઓએ જવાબ આપ્યો કે હે પ્રભુ, તમારી દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષનો ભેદ છે, જ્યારે તમારો દીકરો એની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. અને તે દિવસે ભગવાન વેદવ્યાસને ખબર પડી કે બ્રહ્મ જ્ઞાની થવું સહેલું છે, બ્રહ્મ દ્રષ્ટા થવું બહુ અઘરું છે. બ્રહ્મ દ્રષ્ટા જેની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. પેલા ગુરુ શિષ્યની કથા આવે છે કે ગુરુ લાકડીથી પેલા શિષ્યને મારે અને ગુરુ એમ કે બેટા આ લાકડી બ્રહ્મમય છે ને તુંય બ્રહ્મમય છો, પણ જ્ઞાની થવું સહેલું છે, જ્ઞાન મેળવવું સહેલું છે, પણ બ્રહ્મ દ્રષ્ટા થવું બહુ કઠણ છે. તમારા દીકરાની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી એટલે અમે વસ્ત્ર પહેર્યા નથી. તમે ભલે બુઢા છો, વૃદ્ધ છો, પણ તમારી દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષ બેયમાં ભેદ છે એટલે તમને જોઈને અમે વસ્ત્ર ધારણ કર્યા. શુભદેવજી મહારાજ ત્યાંથી પાછા ફર્યા છે. ભગવાનને અને શુભદેવજી મહારાજ બંનેને વંદના કરી ભગવાન વેદવ્યાસ હવે નૈમિષારણ્યમાં આપણને લઈ જાય છે. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત સાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. નૈમિષારણ્યની અંદર સુત પુરાણી અને શૌનકાદિક ઋષિઓ એકત્રિત થયા છે. સુત વક્તા બન્યા છે અને શૌનક શ્રોતા બન્યા છે. સત્સંગ કરે છે માણસને પોતાના જીવનમાં ગમે તેવી મોટી પદવીને પામે છતાં પણ એને સત્સંગની બહુ આવશ્યકતા છે. શૌનકાદિક એટલે ભારત વર્ષના તમામ ઋષિ મુનિ, 1, 2, 4 નહીં 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે. શાના માટે? સત્સંગ કરવા માટે. હવે આમ જો તમે લેવલ જુઓ તો શૌનકાદિકો કરતા સુત પુરાણીનું લેવલ નીચે હતું, છતાં પણ શૌનકાદિકોએ સુત પુરાણી પાસે સત્સંગની માગણી કરી છે. શૌનકાદિકોને ખબર હતી કે જીવનની અંદર સત્સંગથી જ બધું પ્રાપ્ત થાય છે. રામાયણની અંદર એટલે જ તુલસીદાસજીએ લખ્યું છે કે સત્સંગ વગર માણસમાં વિવેક આવતો નથી. એ જ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર પણ કહી છે. કથા વાર્તા વગર વિવેક, કથા વાર્તા એટલે સત્સંગ. માણસ ગમે તેવો જ્ઞાની હોય, તપસ્વી હોય, યોગી હોય, એક પગે ઊભો રહીને માળા કરતો હોય, પણ એના જીવનમાં જો સત્સંગ ન હોય તો એને વિવેક આવતો નથી. બિનો સત્સંગ વિવેક ન હોય, બિનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનો સુલભ સોય, રામ
मति कीर्ति गति भूति भलाई मति कीर्ति गति भूति भलाई जब जही जतन जहां जही पाई जब जही जतन जहां जही पाई सो जान बस सत्संग प्रभा सो जानत सत्संग प्रभा लोक कहु वेदन आनउ पाउ लोक कहु वेदन आनउ पाउ सठ सुध रही सत्संगति पाई सठ सुध रत सत्संगति पाई पारस परस खुधातु सुहाई पारस परस खुधातु सुहाई मात मिले पुनितात मिले सुत भात मिले युवती सुखदाई राज मिले गजबाज मिले सब साज मिले मनवांचित पाए लोक मिले सुर लोक मिले गिधि लोक मिले वैकुंठ ही जाए सुंदर और मिले सब ही संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई बिनु सत्संग विवेक होई राम कृपा बिनु सुलभ सोई राम कृपा बिनु सुलभ सोई चारण्यनी अंदर 88,000 ऋषि मुनिओ भेगा थया बधाए नक्की कर्यु 1,000 वर्ष चाले एवो ज्ञान यज्ञ आपणे करवो छे आपणे तो खाली 7 दिवस आ कथा चालवानी छे 1,000 वर्ष सुधी चाले एवो ज्ञान यज्ञ नक्की कर्यु के क्या जईने करशु बधायना मत जुदा जुदा पड़ा कोई के चलो गंगा ना किनारे जाइए कोई के यमुना ना किनारे जाइए कोई के द्वारका जाइए कोई के जगन्नाथपुरी जाइए बद्रीनारायण बधायना मत जुदा जुदा पड़ा बधाए नक्की कर्यु के आपणे ब्रह्मा जी पासे जाइए ब्रह्मा ने पूछिए कि क्या जईने सत्संग करवो ब्रह्मा जी ने पूछवा गया ब्रह्मा जी होशियार हता ब्रह्मा जी नक्की कर्यु के आ बधाए ऋषिओ छे कोई के छे गंगा ना किनारे कोई के छे यमुना ना किनारे कोई के छे बद्रीनारायण जईए बधाए ना मत जुदा जुदा छे ले ब्रह्मा जी ए कह्यु के आ एक चक्र हूँ तमने आपू मनोमय चक्र आप्यु कयु के आ मनोमय चक्र ज्या स्थिर थाय ए जग्याए बेसी अने तमारे कथा करवी ब्रह्मलोक मां पेलू मनोमय चक्र छोड़वामां आव्यु एक निमेश मात्र मां मनोमय चक्र पृथ्वी पर आवी अने स्थिर थयु एक निमेश एटले क्षणनो त्रीजो भाग एक क्षण नो त्रीजो भाग मनोमय चक्र केता मन कथा क्या करवी
અને બ્રહ્માજીને જ પૂછવા કેમ ગયા? દ્વિતીય સ્કંદમાં કથા આવશે. આપણા શરીરની અંદર 24 તત્વ છે, એ 24 તત્વની અંદર બુદ્ધિ તત્વના દેવ બ્રહ્મા છે. કથા ક્યાં કરવી એ આપણી બુદ્ધિને પૂછવાની. બ્રહ્માએ ઉપાય બતાવ્યો, મનોમય ચક્ર સ્થિર થાય. નૈમિષારણ્ય કોઈ ભૂમિનું નામ નથી. વચનામૃતની પરિભાષામાં જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે નૈમિષારણ્ય એ ભૂમિકાનું નામ છે. દરેક જગ્યાએ મહારાજ ગોપાળાનંદ સ્વામી આદિક સંતોને એવું બતાવે છે કે તમારી જેવા સત્પુરુષો જ્યાં નિવાસ કરતા હોય, જ્યાં ભગવાનની વાર્તા થતી હોય, એ જ ભૂમિનું નામ નૈમિષારણ્ય છે. એક નિમેષ માત્રમાં પેલું મનોમય ચક્ર પૃથ્વી ઉપર આવીને સ્થિર થયું, અને જે જગ્યાએ સ્થિર થયું એ ભૂમિનું નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્ય એ ભૂમિકાનું નામ છે. જ્યાં આપણું મન સ્થિર થાય, મનની ધારાઓ કુંઠિત થાય, એ જ જગ્યા ઉપર બેસીએ તો કથા અંદર ઉતરે છે. બાકી આપણે કથામાં બેસીએ પણ મન ક્યાંક બીજે જ ફરતું હોય. અહીંયા મનની ગતિ બતાવી છે. ક્ષણના ત્રીજા ભાગમાં બ્રહ્મલોકમાંથી પૃથ્વી ઉપર આવ્યું. વૈજ્ઞાનિકોને પૂછો કે બ્રહ્મલોકનું અને પૃથ્વીનું અંતર કેટલું છે, એ ઉપરથી મનની ગતિ માપી શકાય. આજના વૈજ્ઞાનિકો દરેકની ગતિ માપી શકે, સાયકલની ગતિ માપી શકે, સ્કૂટરની ગતિ માપી શકાય, ફોર વ્હીલર કારની ગતિ માપી શકાય. આજના વૈજ્ઞાનિકો એમ કહી શકે કે એક કલાકમાં ટ્રેન 100 કિલોમીટર કાપે, એક કલાકમાં પ્લેન 700 થી 800 કિલોમીટર વધીને 1500 કિલોમીટર કાપી શકે. પણ આજ સુધી કોઈ વૈજ્ઞાનિકોએ એમ કહ્યું કે એક કલાકમાં મન કેટલા કિલોમીટર કાપે? કલાકની ક્યાં વાત કરો, એક સેકન્ડની અંદર મન કેટલા કિલોમીટર કાપી શકે એની કોઈ ગણતરી ન થાય. અહીંયા તમે બેસો, આંખ બંધ કરો એટલે મનને અમેરિકા જતા વાર લાગતી નથી. આમ સંકલ્પ કરો, સેકન્ડ નહીં 100માં ભાગમાં મન તરત અમેરિકા પહોંચી જાય. એટલે મનની ગતિ એટલી તીવ્ર છે એને કોઈ માપી શકતું નથી. એ મનને જે જગ્યાએ આપણે સ્થિર કરીએ એનું જ નામ નૈમિષારણ્ય છે. એવા પવિત્ર નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ, જેને નામ આપવામાં આવ્યું છે શૌનક, ત્યાં સુત પુરાણી આવ્યા છે. શૌનકાદિકોએ સુત પુરાણી પાસે હાથ જોડી અને માગણી કરી છે, તમે અમને સત્સંગ કરાવો, સત્સંગથી જ અમારામાં વિવેક આવશે, સદગુણો આવશે. શૌનકાદિકો હાથ જોડી અને વિનંતી કરે છે, અમારામાં રહેલું જે અજ્ઞાન છે એ અજ્ઞાન દૂર કરવામાં આપ કરોડો સૂર્યની સમાન તેજસ્વી છો. ભક્તિ જ્ઞાન વિરાગ તો વિવેકો વર્ધતે મહાન, ભક્તિ જ્ઞાન વિરાગ તો વિવેકો વર્ધતે માયા મોહ નિરાશા.
वैष्णव प्रियते कथा भक्ति ज्ञान निरागतो विवेको वर्धते महा माया मोह निरासश्च वैष्णव प्रियते कथा। शौनक आदि को सुत पुराणी ने जे प्रश्न करे छे, भक्ति ज्ञान अने वैराग्य प्रश्न जे करे छे, एने सुत पुराणी मा केवी श्रद्धा छे। हमेशा जेनी पासे थी तमारे कई ज्ञान मेळवू छे एना मा श्रद्धा केवी होवी जोईए। पहला जो श्लोक नी अंदर बतायू छे बन्ने वच्चे संबंध केवो हतो, भले सुत पुराणी एमना करता नीचा हता पण हाथ जोड़ीने एम कयो के तमे तो महान छो, केवा छो, करोड़ो सूर्यनी समान तेजस्वी छो। हो अज्ञान दांत विध्वंस कोटि सूर्य समान विध्वंस कोटि सूर्य समाप्रभा श्रद्धावान लभते ज्ञानम। वक्ता नानो छे मोटो छे एना करता जेवी श्रोताओनी श्रद्धा होय। महाभारत नी अंदर इतिहास छे एकलव्यनो, एकलव्य जी ने गुरु द्रोण मां एवी श्रद्धा हती, माटी नू पुतळु बनायु अने गुरु द्रोण पासे ए पुतळा मांथी एवी विद्या भण्या कि आ भारत वर्षनो धनुर्धर अर्जुन ने पण परास्त करे एवी विद्या एकलव्य जीए प्राप्त करी। एनी पाछळनो जो कोई कारण होय तो ए श्रद्धा हती। श्रद्धावान लभते ज्ञानम। गुरु अने शिष्य वच्चे केवी श्रद्धा जोईए, श्रोता अने वक्ता वच्चे केवी श्रद्धा जोईए, ए सुत पुराणी अने शौनक आ बन्नेनो संबंध बतावे छे। हाथ जोड़ीने एम कहे छे अमारी अंदर भक्ति ज्ञान वैराग्य विवेकनी वृद्धि थाय एवी कृपा करो। मोह मायामय जे जीवन छे आ घोर कलियुग छे, घोर कलियुग नी अंदर प्रायशः आसुरी स्वभावना जीवो थाय छे, अनेक दुखों मां ए वीटायला छे, ए दुखो माथी एमनी मुक्ति थाय शाश्वत सुखनो उपाय बताओ। शौनकादिक सुत पुराणी ने कल्याणकारी प्रश्नों पूछी रहा छे, सहज मां भगवाननी प्राप्ति थाय एवो कंईक उपाय बताओ। अल्प समय थी सरलताथी भगवान मळे एवो कंईक उपाय बताओ। आ बधा ज प्रश्नों सांभळी अने सुत पुराणी ने आनंद थयो छे। श्रीमद
આદિકોના પ્રશ્નોને સાંભળી સુત પુરાણીને એટલો બધો આનંદ થયો છે. સુતજી કહે છે કે હે શૌનકાદિક, તમે જે બધાય પ્રશ્નો કર્યા છે એ બધા જ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગવત કથા છે. જન્માંતરે ભવેત પુણ્યમ સદા તદા ભાગવતમ લભેત. તમે જે ભગવાન વિશે પ્રીતિ ભક્તિ આદિ બધાય જે પ્રશ્નો કર્યા છે એ બધાયનું સમાધાન શ્રીમદ ભાગવતજીની કથા છે. અનેક જન્મોના પુણ્ય જ્યારે ઉદિત થાય છે, જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થાય છે ત્યારે કથાનો યોગ મળે છે. મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ બીજું કોઈ સાધન નથી. સર્વથી શ્રેષ્ઠ ભગવત કથા છે. કથાની મહત્તા બતાવતા બતાવતા કાલ વ્યાલ કહેતા આ કલિયુગની અંદર કાળરૂપી સર્પના મુખમાં ઝપટાયેલો જે આ જીવ છે એને ભગવાનની કથા જ બચાવી શકે છે. ભાગવત અમૃત સર્વથી શ્રેષ્ઠ છે એ સુત પુરાણી બતાવવા માંગે છે. સુતજી કહે છે કે હે શૌનકાદિક, અનેક શાસ્ત્રો છે, અનેક ગ્રંથો છે, પણ દરેક શાસ્ત્રોમાં અને દરેક ગ્રંથોમાં સૌથી શ્રેષ્ઠ આ કલિયુગની અંદર મોક્ષદાયી અને કલ્યાણદાયી કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે. તમને સત્ય બનેલી ઘટના બતાવું. આ ભાગવતજી કેટલું મહાન છે એની તમને વાત કરું. પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠા છે અને એ જગ્યાએ સુખદેવજી આયા. એ વખતે સ્વર્ગના દેવતાઓ અમૃતનો ઘડો લઈ અને ગંગાના કિનારે આયા. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા અસુરા. સ્વર્ગના દેવતાઓને જોઈ અને સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે આ બધા સ્વાર્થી છે, કોઈ કામથી આયા લાગે છે. દેવતાઓ આવી શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરા કથા સુદામ પ્રયચ્છસ્વ ગૃહિત્વૈવ સુદામ ઇમામ. દેવતાઓ આવી હાથ જોડીને સુખદેવજી મહારાજને કહે છે, પરીક્ષિતને શાપ થયો છે, સાતમા દિવસે તક્ષક દંશથી સર્પ દંશથી એનું મૃત્યુ થવાનું છે. એક કામ કરો, અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, આ અમૃતનું પાન પરીક્ષિતને કરાવો, એ અમર બની જશે. સુખદેવજી વિચાર કરે કે દેવલોક સ્વાર્થી છે, એમને એમ અમૃતનો ઘડો લઈને ના આવે. શુકાચાર્ય કઈ બોલે એ પહેલા દેવતાઓ કહે છે કે એના બદલામાં આ કથારૂપી જે અમૃત છે એ અમોને આપો. કહેતા તમે સ્વર્ગમાં આવો અને ત્યાં બેસી આ કથારૂપી અમૃત અમોને પાન કરાવો.
सुखदेव जी महाराज कहे आ तो प्रश्न परीक्षित नो छे। परीक्षित ने कथारूपी अमृत पीवू छे के स्वर्गनु अमृत पी अने अमर बनवू छे ए परीक्षित ने नक्की करवानो। स्वर्गनु अमृत पीवाती परीक्षित अमर बनशे अने कथारूपी अमृत पीवाती ए अभय बनशे। हवे परीक्षित ने अमर बनवू छे के अभय बनवू छे ए तो एने नक्की करवानो। शुकाचार्य देवताओं ने कहे कि तमे जई अने परीक्षित ने पूछो। देवताओं परीक्षित राजा पासे आया। परीक्षित जी ने समझावा लागे के सात दिवस मा तक्षक दंश थी तमारू मृत्यु छे। एक काम करो, आ स्वर्गनु अमृत पान करो, तमे अमर बनी जशो। गम्मे ते तक्षक आवे, स्वयं वासुकी आवे ने तो ये तमारू मृत्यु नहीं थाय, तमे अमर बनी जशो। एना बदला मा आ कथारूपी अमृत कहता शुकाचार्य ने अमे स्वर्ग मा लई जाइए अने त्या अमे कथा करीए। अने ते वक्ते मंद मंद हसता हसता परीक्षित राजाए बहु सरस जवाब आप्यो। क्व सुधा क्व कथा लोके पकाचा क्व मणिर महा ब्रह्म रातो विचार्येवम् तदा देवां जहास अभक्तांस्तांश्च विज्ञाय न ददोस कथामृतम् श्रीमद् भागवतिं वार्ता सुराणां पिदुर्लभ श्रीमद् भागवतिं वार्ता सुराणां पिदुर्लभ। मंद मंद हसता परीक्षित कहवा लाग्या के हे देवताओ, तमे ज्ञानी छो पण तमने हीरो अने काचनो टुकड़ो बेईमा तफावत खबर पड़ती नथी। तमारी दृष्टिए हीरो अने काचनो टुकड़ो बेई तमे समान समझो छो। कथारूपी अमृत ए हीरानी जग्याए छे अने तमारू अमृत ए काचना टुकड़ानी जग्याए छे। तमारू अमृत पान करी अने मानस अमर जरूर बने छे। मारे अमर बनवू नथी, मारे कथारूपी अमृत पान करी अने अभय बनवू छे। अभयत्व वगरनू जे अमरत्व छे ए दुखदायी छे। आजे पण जईने अश्वत्थामाने पूछो के अमर बनीने ते शू मेळव्यू। आजे पण दुखी थई अने जंगलमां फर्या करे छे, पસ્તાય છે। આના કરતા મહાભારતના યુદ્ધમાં મૃત્યુ થયો હોત તો ભગવત ધામ મળત, ભગવાનની નજર સામે મોત થયું હોત તો કલ્યાણ થાત। અભયત્વ વગરનું જે અમરત્વ છે એ દુખદાયી છે। મારે અમર બનવું નથી, મારે તો અભય બનવું છે। તમારું અમૃત એ કાચના ટુકડા સમાન છે, રાજાએ પ્રસ્તાવ ઠુકરાયો છે। એટલે ભગવાન વેદવ્યાસની કલમને લખવું પડ્યું કે સુરાણામપી દુર્લભા। આ ભાગવત વાર્તા કે તા ભાગવત કથા એ દેવતાઓને પણ દુર્લભ છે। આ ભાગવતજીની કથા આ પૃથ્વી લોક સિવાય ત્રિલોકીમાં ક્યાંય નથી, સ્વર્ગલોકમાં પણ આ નથી। દેવતાઓને પણ આ દુર્લભ છે। બીજી વાત, દેવતાઓ અભક્ત બનીને આવેલા,
भक्त बनी ने आया होत, आवी अने चुपचाप मंडप मा बैठा होत तो कोई ना न पाड़त। अधिकार जमावा गया, भागवत ऊपर कोई नो अधिकार नथी। अधिकार जमावा गया कि अहींया कथा बंद करी दो अने अमारे ते आवी स्वर्गमा कथानी पोथी खोलो। भागवत जी ऊपर कोई नो अधिकार नथी। ज्यामा अधिकार जमावा जाय छे एने अभक्तनी उपमा आपी छे अने एवा अभक्तो माटे आ कथा नथी। देवताओने पण इनकार करी दीधो, एमने पण आ कथा न मळी। सुत पुराणी कहे छे कि आ भागवत शास्त्र सर्वती श्रेष्ठ छे, एनो बीजो इतिहास तमने बताऊ। सात दिवस मा परीक्षित जी नो मोक्ष थयो ए वात सांभळी अने ब्रह्मा जीए स्वर्ग मा एक त्राजू मगायो, एक पल्ला मा भागवत ग्रंथ ने मुक्यो, बीजा पल्ला मा बधा ज शास्त्रों ने मुक्या, तो ए भागवत जी नु पल्लू ऊंचू न थयो। कल्याण मार्ग मा जेटला पण साधनो छे ए बधा ज एक पल्ला मा मुकवामां आव्या, छता पण भागवत नु पल्लू सौथी भारे रह्युं। एटले ब्रह्मा जीए जाहेरात करी, आ कथा ए मोक्ष ने आपनारी छे अने सर्व शास्त्रों मा श्रेष्ठ भागवत छे। सर्व शास्त्र शिरोमणि आने उपमा आपवामां आवी। सुत पुराणी शौनकादिकोने एक इतिहास बतावे छे, हे शौनकादिक, तमे जेवा प्रश्न कर्या छे एवा ज पूर्वे सनत कुमार अने नारद जी नो संवाद छे, एनी कथा तमने संभळावुं। जेम आपणे अहींया एकत्रित थया एम सत्संग माटे बद्रिकाश्रम नी अंदर सनत कुमारो गयेला, ए सनत कुमारो अने नारदजी एमनुं मिलन थयुं। सुत पुराणी शौनकादिकोने आ कथा संभळावे छे। शौनकादि कहे छे कि अमे तो एम सांभळ्युं छे के नारदजी एक जग्याए स्थिर होय छे, लोक विग्रह युक्तस्य नारदस्या स्थिरस्य च विधि श्रवे कुतः प्रीति संयोगः कुत्र चित्तैसह। नारद जी तो अस्थिर छे, क्या स्थिर रही सकता नथी, एक जग्याए बेसता नथी, हमेशा विचरण करे छे, तो ए बद्रिकाश्रम मां स्थिर केवी रीते थया। सुत पुराणी शौनकादिको ने कहे छे स्थिर अने अस्थिर नो अर्थ बतावे छे। स्थिर कोने कहेवामां आवे छे? वेदनी अंदर अकार शब्दथी भगवान वासुदेव ने संबोधवामां आव्या छे, अकारो वासुदेव तस्मिन स्थिरः इति अस्थिरः। भगवानी मूर्ति मां जे स्थिर थई जाए छे एने पण अस्थिर कहेवामां आवे छे। एटले नारदजी ए भगवानी मूर्तिमां स्थिर थया छे, एटले एमने अस्थिर कहेवामां आवे छे। बद्रिकाश्रमनी अंदर नारद अने सनत कुमारोनुं मिलन थयुं छे। नारदजीने एकदम चिंतातुर जोया छे। सनत कुमारो नारद जी ने पूछे छे के नारद आटला बधा चिंतित केम छो, चिंतानुं कारण शुं? अने ए वक्ते नारद जी सनत कुमारो ने पोतानी चिंतानुं कारण बतावे छे। पृथ्वी उपर मैं विचरण कर्युं, जे हेतु थी जे भाव थी हूँ पृथ्वी उपर गयेलो, मैं हूँ सांभळेलो के भारत ए धर्म प्रधान देश छे, भारतना भूमि उपर भगवान अवतार धारण करे छे, संतो ऋषि मुनिओ
આ ભારતની ભૂમિ ઉપર રહે છે એટલે મને એમ થયું કે ચાલો ભારતની યાત્રા કરવા જઈએ। હું તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યો। અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા। આટલા બધા તીર્થોમાં મેં વિચરણ કર્યું, કાશી ગયો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, બધા જ તીર્થોમાં વિચરણ કર્યું, બધી જ જગ્યાએ મેં એક સરખું જોયું, ના પશ્યત કુત્રચિત ધર્મ મનઃ સંતોષકારકમ। કલિના ધર્મ મિત્રેણ ધરેયમ બાધ્યતે ધીના। મનને સંતોષ થાય એવો ક્યાંય મેં ધર્મ જોયો નથી। સત્ય, તપ, શૌચ, દયા ક્યાંય મને દેખાયા નહીં। મનને સંતોષ થાય કારણ કલિયુગનો પ્રારંભ થઈ ચૂકેલો। કલિના ધર્મ મિત્રેણ, કલિયુગ અને અધર્મ આ બંને મિત્રો છે। કલિયુગ અને અધર્મ બે મિત્ર છે। અધર્મ એ કલિયુગને કહ્યું કે હવે તારું શાસન આવ્યું છે, સત્ય ત્રેતા ને દ્વાપરમાં મને સત્યયુગ ત્રેતાયુગ એ બહુ સાથ આપતા નથી, તું મારો મિત્ર છો। અને મિત્રનું શાસન હોય પછી ગમે તેટલું ખોટું કરવું હોય તો એ ખોટું થાય। રાજા જ જેનો મિત્ર હોય, સમાજની અંદર સામાન્ય કોઈ ગ્રામ પંચાયતનો સરપંચ જો પોતાનો મિત્ર હોય તો એ કેટલો પાવરમાં એ ચાલે, એ સમજે મારો ભાઈબંધ છે, સરપંચ છે, મને કોણ કશું કહેનારો। મિત્રનું શાસન હોય, ગમે તે તમારે સાચું ખોટું કરવું હોય તો એ થાય। એટલે અધર્મ એ કલિયુગને એમ કહ્યું કે આપણે બંને મિત્ર છે, એટલે હવે પૂરેપૂરો કલિયુગમાં અધર્મ એ પ્રવેશ કરી દીધો। ચારેય બાજુ સત્યમ નાસ્તિ હિ તપસૌચ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભૈણો જીવા વરાકહ કટુભાષિણ। એટલું જ નહીં, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભા દંપતિ નામ ચ કલ્કનમ। નારદજી સનત કુમારો પાસે આ વર્ણન કરે છે કે હું જેટલી જગ્યાએ ફર્યો ક્યાંય મેં સત્ય, તપ, શૌચ, દયા, દાન એ બધું જોયું નહીં। ઉદરમ ભરીણો જીવા, બધા જ જીવો પોતપોતાનું ભરણ પોષણ કરવામાં પડ્યા છે। કેવી રીતે પૈસો કમાવો, કેવી રીતે શ્રીમંત થવું એ પછી ભલે અધર્મનો માર્ગ હોય, પોતાનું ઉદર ભરવામાં, પોતાના પરિવારનું પોષણ કરવામાં અધર્મ કરતા પણ અટકાતા નહોતા। વરાકા કટુભાષીણ, અને એવા બધાય કટુભાષી બન્યા છે। તમે કોઈને પ્રેમથી પૂછો તો એ સામેથી તમને સારો જવાબ ના આપે। કોઈ રસ્તેથી આવતો હોય અને તમે પૂછો ભાઈ ક્યાંથી આવો છો, કંઈ જાણે માથા ઉપર શેગડી લઈને જ ફરતો હોય, ચૂલામાંથી આવું છું કે, અને હકીકતમાં એવું લાગે કે ચૂલામાંથી આવતો હોય, કટુભાષી થયા છે। એટલું જ નહીં, તરુણી પ્રભુતા ગેહે, પૂર્ણ કલિયુગે પોતાનો પ્રભાવ જમાયો છે, એટલે ઘરની અંદર પુરુષ કરતા સ્ત્રીનું ચલણ વધારે છે। પુરુષનો ન ચાલે એટલું સ્ત્રીનું ચાલે, ખબર નહીં ભગવાન વેદવ્યાસે 5000 વર્ષ પહેલા લખ્યું છે, આજે પરિસ્થિતિ શું છે તમને ખબર? સારું છે, કથામાં આપણા ઘર ઘરના જ છે એટલે વાંધો નથી, નીલપેશભાઈ પૂછવામાં કઈ વાંધો નથી, આપણે ઘર ઘરના છીએ। મને એવું લાગ્યું કે અમેરિકાના કોઈ મંદિરના હોલમાં કથા કરતા હોઈએ,
दादा आटला ज माणसो होय त्या तमे जे अहीं वाजिंत्र संगीत वाला साथे जो 10-15 जना छे अमेरिका में 15 जना ज होय अने एनी जेम ज आ बधुं पेक कर्युं छे ने एसी चालू कर्युं आई कथा करवानो एक लावो आनंद होय छे। 5000 वर्ष पहला आ लखायेलू छे के पुरुष करता घर में स्त्रीनु वधारे चालशे। तरुणी प्रभुता गे हे शालको बुद्धिदायक हो। पोतानो सगो भाई वडील समान होय एनु नहीं माने अने साळानी सलाह लेशे। साळाने पहेला पूछशे पेलो अमार छोकरो पूछतो तो क्या जयमीशनी जोड़े छोकरो केम रहे छे ये तो राज आपने कई खबर नहीं। अमारा पेला नाना स्वामी विनय स्वामी के आ जयमीश भगत नानी वात होय ने तो ये आ छोकरा ने बधु पूछे छे। मैं कीधु हवे ये तो परण्या पछीनो प्रभाव छे। अबे तू खोटू ना लगाड़ तो आमा लख्यू छे। आगळ लगता लखे छे कन्या विक्रयणो लोभात दंपत्ति नाम चकलकनम। घोर कलियुग नी अंदर कन्या नो विक्रय थशे क्या कन्या वेचाशे तो क्या वर वेचाशे। अने समाज मां आपणने देखाय छे क्या पैसा आपीने कन्याओ लेवी पड़शे क्या पैसा कन्या थकी मळशे बे आपणने समाज मां देखाय छे। अमुक जग्याए कन्या न मळे तो बहारना एवा गरीब प्रदेश मांथी पैसा आपी अने कन्या लई आवे छे। एटले भागवत जी नी अंदर 5000 वर्ष पहला जे लखायुं छे नारद जी कहे छे के अनेक जग्याए में विचरण कर्युं पण बधी ज जग्याए मारा मन ने संतोष थाय मनः संतोष कारकम मन ने संतोष थाय एवं क्याय जोवामां आव्युं नथी। आगळ जता जता वृंदावन नी अंदर हूँ आयो यमुनाना किनारे मैं एक दृश्य जोयुं। एक युवान स्त्री बे रुद्धो ने पोताना खोड़ामां एनु माथु मुकायलू अने बे रुद्धो ने जगाड़वानी कोशिश करती हती। दूर थी उभो उभो हूँ ए दृश्य ने जोतो हतो। मने एम थयु के आ स्त्री कोण हशे आ बे रुद्ध कोण हशे। थोड़ी वार माटे हूँ उभो रह्यो पेली जे स्त्री हती एनी ने मारी नजर एक थई। नजर एक थतानी साथे ज पेली स्त्री बोली भो भो साधु क्षणम तिष्ठ मत चिंतामपि नाशय। पेली स्त्री मने कहेवा लागी के हे साधु पुरुष तमे मारु दुख दूर करो। दर्शनम तव लोकस्य सर्वथाग हरम परम। संतना दर्शन मात्र थी दुख मात्र दूर थाय छे। तमारा दर्शन थया हवे मारु दुख दूर थशे एवं मने लागे छे। मारु दुख आप दूर करो। नारद जी कहे के मने आश्चर्य थयु एटले हूँ ए स्त्री ने नजीक गयो। जोयु स्त्री युवान हती बन्ने रुद्धो एना खोड़ा मां मस्तक मूकी अने सूता हता। मैं पेली स्त्री ने पूछू कि आप कौन छो अने आ बे रुद्ध कौन छे। पेली स्त्रीए परिचय आप्यो छे उत्पन्ना द्रविडे साहं रुद्धे कर्णाटके गता क्वचित क्वचित महाराष्ट्रे
गुर्जरे जीर्णता गता गुर्जरे जीर्णता गता। स्त्रीए पोतानो परिचय आप्यो छे, मारू नाम भक्ति छे। आ बे रुद्ध जे देखाय छे मारा दीकरा छे। नारदजी ने वधारे आश्चर्य थयुं, मां युवान छे दीकरा रुद्ध छे। उत्पत्ति बतावी के द्रविड देश मां मारी उत्पत्ति थई, कर्नाटक मां रुद्धि थई, क्वचित क्वचित महाराष्ट्रे, महाराष्ट्र मां क्या क्या मारो स्वीकार थयो। क्या पंडरपुर जेवामां गया हशे एटले भगवान विठ्ठलनाथजी जेवा मंदिर मां स्वीकार थयो। गुर्जरे जीर्णताम गता, गुजरात मां आवतानी साथे ज हुं जीर्ण थई। आ बे मारा दीकराओ छे जेनुं नाम छे ज्ञान अने वैराग्य। आ बे ने हुं जगाड़वानी कोशिश करूं छुं, बे जागता नथी। आप संत छो, साधु पुरुष छो, मारू दुख दूर करो। नारदजी ने एम थयुं के लाओ आनु दुख दूर करिए। एटले ज्ञान अने वैराग्य ने नारदजी जगाड़वानी कोशिश करे। वेद वेदांत घोषश्च गीता पाठर मुहुर मुहु, वारंवार गीता जी नो पाठ करे, उपनिषद नो पाठ करे। जेटली वार सुधी गीता उपनिषद नो पाठ करे एटली वार सुधी ज्ञान अने वैराग्य बैठा थाय। जेवो पाठ बंद करे पाछा बे जणा सुई जाय। नारद जी थाकी गया, बहु मेहनत करी, पण भक्ति देवी ने आश्वासन आप्यू के देवी चिंता न करशो, हरिहि शमते करिष्यति। आ तमने अने तमारा बे दीकराओने पोषण मळे एवा उपाय हूँ चोक्कस करीश। तमारो दुख जरूर हूँ दूर करीश। अनेक प्रयत्नों करवा छता पण नारद जी निष्फळ गया। छल्ले नारद जी ने निष्फळता जोईने आकाशवाणी थई। आकाशवाणीए कह्युं के सत्कर्म करो। नारद जी सनत कुमारो आगळ हाथ जोड्या, ए सत्कर्मनी शोधमां हुं विचरण करूं छुं। घणा बधा ऋषि मुनिओ मळ्या, बधाईने मैं पूछू के सत्कर्म शू, सत्कर्म शू। मारी एक ज चिंता छे, ज्ञान वैराग्य ने भक्ति आ त्रणेनु पोषण थाय। एवं सत्कर्म शू करू के त्रणेनु पोषण थाय। अने तेज वक्ते सनत कुमारो कहवा लाग्या के नारद, सत्कर्म सूचको नूनम ज्ञान यज्ञ स्मृतो बुधई, श्रीमद भागवतालाप सतु गीत शुकादिभि। सौथी मोटू सत्कर्म श्रीमद भागवत कथा छे। ए पण श्रीमद भगवत श्रीमद भागवतालाप सतु गीत शुकादिभि, सुखदेव जी ना मुख माथी निकळेलु श्रीमद भागवत ए सौथी श्रेष्ठ छे। नारद जी हाथ जोड़िया, तो पछी हवे कोनी राह जोवानी? तमे जग्या बताओ। अने ते वक्ते सनत कुमारो ए कह्यु, गंगा द्वार समीपे तुम तटम आनंद नामकम, बाजुमां ज गंगा नदी छे, आनंद नामनु वन छे, त्या सनत कुमारो नारद जी ने लईने आया छे। नारद जी कह्यू के हे सनत कुमारो, तमे वक्ता बनो, हूँ श्रोता बनो। त्रिलोकी नी अंदर जाहेरात थई के गंगा किनारे आनंद वन मां भागवत जी नी कथा थवानी छे, एटले भारत वर्षना तमाम ऋषि मुनियो, भृगु ऋषि, वशिष्ठ, चौवन मेधातीत, देवल देव, परशुराम, विश्वामित्र,
मार्कंडेय दत्तात्रेय बधाज ऋषि मुनियो पोत पोताना शिष्यों ने लई अने आनंद वन तरफ आवा लाग्या छे। ए सिवाय वेद वेदांत उपनिषद बधाज मूर्तिमान बनी अने कथा सांभळवा माटे आनंद वन तरफ आया छे। गंगा आदिक नदियों हिमालय आदिक पर्वतों ए पण बधाज मूर्तिमान बनी अने भागवत जीनी कथा सांभळवा माटे आनंद वन तरफ आया छे। भारत वर्षना तमाम ऋषि मुनियों आवता हता, को कदाच मन में थोड़ो कचवाय जऊ ना जऊ एवाने भृगु ऋषि जबरदस्ती थी लई आया। भृगु ऋषि चारे बाजू विचरण करी जे जे नोता आवता ए बधाई ने भृगु ऋषि जैन कहवा लाग्या, श्रीमद भागवत पीयूष पानाय रसलम पटाहा धावंतोप्ययु सर्वे प्रथमम एच वैष्णवाहा। बधाई ने भेगा करी करी अने आनंद वन मा लाया छे। सुंदर मजानो मंडप बनावामां आव्यो छे। सनत कुमार श्रोता बन्या छे। हजारोनी संख्यामां ऋषि मुनि नदियों हिमालय आदि पर्वतों बधाज आवी अने बैठा छे। मुख्य श्रोता नारद बन्या छे अने भागवत कथानो प्रारंभ त्यां करवामां आव्यो छे। सनत कुमारो भागवत जीनो प्रारंभ करता भक्ति देवीनो महिमा बतावे छे। ए कथा आपणे बपोर पछीना सत्रमां सांभळशुं। आजे पहेलो दिवस, बरोबर 12 वाग्यानो समय छे, 10 मिनिट ऊपर थई छे। सांजे बरोबर 4 વાગે આપણે કથાનો પ્રારંભ કરશું। ઓનલાઈન જે ભક્તો કથા સાંભળતા હોય એ ભક્તોએ પણ બરોબર 4 વાગે કથાનો પ્રારંભ થશે। ભગવત નામ સ્મરણની સાથે કથાને વિરામ।